લાગે કે યજ્ઞ એટલે શું, ગાયત્રી એટલે શું. ગાયત્રી માને ગાય, માને પ્રાણ, અત્રી માને આપણા રક્ષણ કરનાર. આપણા પ્રાણોનું જે રક્ષણ કરનાર છે એ ગાયત્રી છે. ગાયત્રી મહાયજ્ઞ એક એવો યજ્ઞ છે, એજ નિષ્કામ ભાવથી, શુદ્ધ કામનાથી આ ગાયત્રી મહાયજ્ઞનું સવિશેષ ફળ મળે છે. કારણ કે અક્ષર 24 પરમ પુનિતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. ગાયત્રીના 24 મંત્ર છે ને, એ 24 મહામંત્રમાં, 24 અક્ષરોમાં આપણા પ્રધાન 24 દેવ છે, 24 અવતાર છે આપણા હિન્દુ ધર્મમાં. એ 24 અવતારોની પૂજા, સાધના, આરાધના, ઉપાસના તમે જે કહેતા હોય એ આમાં ગાયત્રી મહામંત્રમાં આવી જાય છે. એટલે ગાયત્રી મહામંત્રને ભારતીય સંસ્કૃતિનું મૂળ કહેવામાં આવ્યું છે. યજ્ઞ માને સત્કર્મ, ગાયત્રી માને સદબુદ્ધિ. સદબુદ્ધિપૂર્વક કરવામાં આવેલું સત્કર્મ એ ગાયત્રી મહાયજ્ઞ. આ યજ્ઞમાં ઘણું બધું આવશે, પણ આપણે એક વાત કરી દઉં કે સામાન્ય રીતે પણ આમાં ગાયનું 500 ગ્રામ ઘીની આહુતિ આપવામાં આવે તો 3000 સ્ક્વેર મીટરનું વાતાવરણનું શુદ્ધિકરણ થાય છે. આ વિજ્ઞાન કહે છે. અને કેટલીય પ્રકારના રોગ, શોક, દુઃખ, દારિદ્ર્ય આનાથી નાશ પામે છે. આ યજ્ઞ સાહેબ અલૌકિક છે. જે કોઈ કરાવે છે તો એ તો એ જ આગ્રહ રાખે છે કે યજ્ઞ કરાવો તો ગાયત્રી યજ્ઞ કરાવો. કારણ કે આ યજ્ઞમાં જીવનનું પ્રશિક્ષણ ભરેલું છે. માત્ર યજ્ઞ નથી, આની અંદર જે આપણે કિંમતી આહુતિઓ આપશું એ કિંમતી આહુતિઓ એ સાહેબ અગ્નિદેવ પોતાની પાસે નહીં રાખે, પૂરા વાયુમંડળમાં વિખેરી દેશે, ફેલાવી દેશે, બાષ્પીભવન કરી દેશે. આના દ્વારા ભગવાન આપણાને એમ કહેવા માંગે છે કે તને તારી જે પ્રતિભા છે, તારી જે શક્તિ છે, તારું જે સામર્થ્ય છે એ બીજાઓમાં વહેતો રહે, વહેતો રહે, વહેતો રહે. ઓરોં કે હિત જો જીતા હૈ, ઓરોં કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ. અને આવું સૌભાગ્ય બધાને નથી મળતું, આવું સૌભાગ્ય બધાને નથી મળતું, કોઈ કોઈ ભાગ્યશાળીને જ મળે છે. ગાયત્રી યજ્ઞ કેટલાય જન્મોના પુણ્ય ઉદય થયા હોય ને ત્યારે કરાવી શકીએ છીએ અને એમાં બેસવાનો મોકો મળે છે. આજે ખૂબ અનિવાર્ય સંજોગો હતા, હું કોઈ રીતે પહોંચી શકું એમ નહોતું. એટલે તમારે કંઈક ગાયત્રીની વિશેષ કૃપા હશે તો આ દૈવી સહયોગ સાંપડ્યો છે. તમે બધા બહુ સૌભાગ્યશાળી છો. આવો એ ગુરુસત્તાને પ્રાર્થના કરીએ, અમારો આ યજ્ઞ નિર્વિઘ્નપણે પૂર્ણ કરજો એવી શક્તિ અમને આપજો. એ ભાવના સાથે ગુરુ ગોવિંદ દોનું ખડે, કિનકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી, જિન્હોને ગોવિંદ દિયો બતાય. એ ગોવિંદની પ્રાપ્તિ, ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ, ઠાકોરજીની પ્રાપ્તિ, વલ્લભરાયની પ્રાપ્તિ એ પરમ કૃપાળુ ગુરુદેવની, સદગુરુદેવની કૃપા હોય ને તો જ થાય છે. આવો એ ગુરુ કૃપાની ગુરુ વંદના કર્યા પહેલા, એને પ્રેમથી વંદના કરતા પહેલા 2-4 શબ્દો 2-4 ભક્તિ ગીતોના માધ્યમથી ગુરુ વંદના ગાઈએ. ગુરુદેવ તમારી જય, જય હો ગુરુદેવ તમારી, જય જય હો ગુરુદેવ તમારી.
निर्मल करतानी जय जय हो ब्रह्म स्वरूप तुम्हारी जय जय हो ब्रह्म स्वरूप तुम्हारी जय जय हो विष्णु स्वरूप तुम्हारी जय जय हो विष्णु स्वरूप तुम्हारी जय जय हो शिव स्वरूप तुम्हारी जय जय हो शिव स्वरूप तुम्हारी जय जय हो राम कृष्ण रूप तुम्हारी जय जय हो राम कृष्ण रूप तुम्हारी વિષ્ણુ છે ગુરુ મહેશ છે પણ હું તો ત્યાં સુધી કહું સાહેબ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્માજી એક કામ કરે જગતનું પાલન સર્જન કરવાનું વિષ્ણુ પાલન પોષણ કરવાનું અને શિવ સહાર કરવાનું પણ આપણી અંદર બેઠેલો આત્મા રૂપી સદગુરુ એ ત્રણેયનું કામ મળીને એકલા કરે છે એટલા માટે ગુરુને સવિશેષ પદવી આપવામાં આવી સતત આપણી અંદર સદવિચારોનું સર્જન યુગ સાહિત્ય દ્વારા એ સદગુરુદેવ કરી રહ્યા છે એને પરિપુષ્ટ કરવાનું કામ પણ અંદર બેઠા બેઠા એ જ કરે છે અને આપણી અંદર જે ઉદંડ વિચારો આવી જાય ખરાબ મનોવિકાર આવી જાય દુર્ભાવનાઓ આવી જાય તો એની અંદર બેઠા બેઠા સહાર કરવાનું કામ એ જ કરે છે એટલા માટે સદગુરુ સર્વદેવ રૂપ છે સર્વદેવ રૂપા તમારી જય જય હો સર્વદેવ રૂપા તમારી જય હો સૂર્ય સ્વરૂપા તમારી જય જય હો સૂર્ય સ્વરૂપા તમારી જય જય હો એ સદગુરુદેવને મેં હાથ જોડીને નમન વંદન કરશું હે ગુરુદેવ હે વ્યાસ દૈવી યજ્ઞની જવાબદારી અમે તમને સુપ્રત કરીએ છીએ તમારી જવાબદારી છે જેમ કઠપુતળી નો ખેલ જોવા જઈએ કઠપુતળી સરસ મજાનો ખેલ બતાવે આપણને એમ લાગે કે કાષ્ટ પુતળી જો તો કેટલો મજાનો ખેલ બતાવે છે પણ કાષ્ટ પૂતળી પોતાની રીતે ખેલ નથી બતાવતી એ કાળા કપડાની આગળ કાળા ધાગામાં એ કઠપૂતળીઓ ટીંગાડેલી હોય છે કાષ્ટ પૂતળીઓ અને પાછળ ઉભો ઉભો એનો માર્ગદર્શક એનો ગુરુ એ કષ્ટ પૂતળીઓને જેમ નચાવે એમ નાચે છે તેમ અમે પણ આ સદગુરુદેવની કષ્ટ પૂતળી છીએ જેમ ગુરુદેવ નિમિત્ત બનાવે છે અમને માત્રને જે પ્રેરણા આપશે એવો આ યજ્ઞ થશે સદગુરુદેવને આ દૈવી કાર્યની જવાબદારી સોંપીએ કે હે સદગુરુદેવ આ દૈવી કાર્યની જવાબદારી અમે તમને સુપ્રત કરીએ છીએ ઓમ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશ્યમ તત્ત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સાક્ષીભૂતમ પાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુમ તમ નમામિ અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ગુરુસત્તાને વંદન કર્યા પછી માં સરસ્વતીની વંદના કરવાની હોય માં સરસ્વતી ક્યાંય મંદિરમાં નથી બિરાજતા માં સરસ્વતીને આપણી દિભાગ ઉપર બેસાડીએ તો સ્વર્ગનું સતયુગનું નિર્માણ થાય હ વાણી ઐસી બોલીએ મન કા આપા ખોય ઓરન કો શીતલ કરે ખુદ ભી શીતલ હોય એવી વિન વિન પદ્ધતિથી આપણી વાણી હોવી જોઈએ કે બીજાને દુઃખ પણ ન લાગે અને આપણું કામ પણ થઈ જાય બહુ અદભુત છે સાહેબ વાણી ઉપર તો બધો આધાર છે ગ્રહસ્થ જીવનનો આધાર વાણી ઉપર છે અને એ વાણી જો આપણી પવિત્ર બની જાય તો આવો માં સરસ્વતીને વંદન કરીએ કે આજથી અમે એવી વાણી બોલીએ એવા દૈવી કાર્યો કરીએ તારી શક્તિથી કે અમારી વાણીમાં ફૂલડા જરે હ
મીઠું બોલે તો કેવા લોકો ગમે આપણને, પણ કડવા બોલે તો અહીંથી જાય તો સારું. કાગડો જો કડવું બોલે તો કોઈને ન ગમે, પણ કોયલ ટહુકાર મીઠું મીઠું કરતી હોય તો બધાને સારું લાગે. આ આપણા જીવનમાં છે કે વાણીમાં જેટલી મીઠાશ હશે, માધુર્ય હશે, એટલું જીવન શ્રેષ્ઠ બનશે. એટલા માટે માં સરસ્વતીની વંદના કરવામાં આવી. હે માં સરસ્વતી, અમારામાંથી એવી વાણી નીકળે કે અમો દૈવી કાર્ય કરવાના જે ઉદ્દેશથી આવ્યા છીએ એ પ્રભાવિત કરનારી બને, અને આપ સૌ પણ એવી વાણી આચરો એવી દિવ્ય ભાવના સાથે. ઓમ લક્ષ્મીર મે દાદરા પુષ્ટિ ગૌરી તુષ્ટિ પ્રભાદ્રિતિ સરસ્વતી સરસ્વત્યૈ નમો નિત્યં ભદ્રકાળ્યૈ નમો નમઃ વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાનેભ્યૈવ ચ માતસ્ત્વદીય પદ પંકજ ભક્તિયુક્તા યે ત્વાં ભજંતિ નિખિલાન પરાન વિહાય તે નિર્જરતમિહ યાન્તિ કલેવરેણ ભુવહીન વાયુ ગગનાં ભુવિ નિર્મિતેન ભુવહીન વાયુ ગગનાં ભુવિ નિર્મિતેન. આજના વ્યાસ ગુરુદેવ જ છે, કારણ કે જે તપ કરે ને એ યજ્ઞ કરાવી શકે. તપ એમણે કરેલું છે, અને કઈ રીતે કરેલું સાહેબ? એક 24 વર્ષ સુધી એવી સાધના ગુરુદેવે કરી કે એમના ગુરુના માર્ગદર્શક પ્રમાણે 24 વર્ષ સુધી એમના ગુરુદેવે કીધું કે તું રાષ્ટ્રના કર્મ કલ્યાણ માટે આવેલો છે, તારા 4 જન્મોથી હું તારી સાથે છું. મદન મોહન માલવીયાજીએ મંત્ર દીક્ષા આપી. એમના પિતાજી પંડિત રૂપરામ કિશોર શર્મા મહાન શું કહેવાય કે ભાગવતાચાર્ય હતા, અને ભાગવતાચાર્ય એટલા બધા પ્રબળ હતા કે જેની કોઈ સીમા નહીં. તો એમને એમ લાગ્યું કે મારા પિતામાં સુસંસ્કાર મારા બાળકમાં આવે, એટલા માટે લઈને જનોઈ દીક્ષા અપાવીએ, નામકરણ કરાવીએ. બધા આ સંસ્કારોમાં બહુ મહત્વ રહેલું છે. તમે સમયાંતરે આવો, યજ્ઞ કરાવો ને, એ પણ તમારા જીવનને બહુ પ્રભાવિત કરે છે અને આપણાને સુંદર માર્ગદર્શન આપે છે. ગાયત્રી મહાયજ્ઞમાં તો જીવન યજ્ઞની બધી કહાની સટો ગુરુદેવે 24 વર્ષ સુધી એમના ગુરુ સત્તાએ બતાવેલ માર્ગદર્શન પ્રમાણે. આ એમના ગુરુ છે, સાઈડમાં દિગંબર અવસ્થામાં છે, અને આજે એમની ઉંમર 850 વર્ષ ઉપર છે, અને સૂક્ષ્મમાં રહે છે. મજા આવે ત્યારે માનવ દેહ ધરીને આવી શકે છે હરિદ્વારમાં, અને એ ગુરુદેવને પ્રેરણા આપે છે. મદન મોહન માલવીયાજીએ મંત્ર દીક્ષા આપી. મંત્ર દીક્ષા આપ્યા પછી એમને કીધું કે બેટા, ગાયત્રી એ બ્રાહ્મણોની કામધેનુ છે, બ્રાહ્મણે ગાયત્રી જપવી જોઈએ. તો આ જનોઈ ગાયત્રીનું પ્રતીક છે, યજ્ઞોપવિત, અને તારે નિત્ય ગાયત્રી કરવાની છે, અને 3 માળા ફરજિયાત કરવાની. અને એ બંદોરડામાં કરતા હતા, સવારના 3:30 વાગે ઉઠતા. આજે આપણે કહી કે અમારે આધ્યાત્મિકતા તરફ જવું છે. આધ્યાત્મિકતા સવારે વહેલો સમય માગે છે, અને આપણાને ઉઠવા જોઈએ 10 વાગે 9 વાગે. એમાં આધ્યાત્મિક લાભ ન મળે. આધ્યાત્મિક રોકડિયો ધર્મ છે, તરત લાભ આપે એવો, પણ એના અનુશાસનમાં ચાલીએ તો. બાકી વાતો થઈ નહીં. આજે હું 4:30 વાગે ઉઠી જાઉં છું નિયમિત. અમારે દાદા 3:30-4 વાગે ઉઠી જાય છે. તો સાહેબ, ગાયત્રી એક એવી વિદ્યા છે, એક એવું શાસ્ત્ર છે કે જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન આ ગાયત્રીમાં છે. તો એવો ગાયત્રી મહાયજ્ઞ જ્યારે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે પંડિત રૂપરામ કિશોર શર્માજીએ મદન મોહન માલવીયાજીની સાક્ષીમાં, એમની ઉપસ્થિતિમાં, એમના દ્વારા એ 8-10 વર્ષના બાળકની મંત્ર જનોઈ શિક્ષા લેવડાવી, અને એણે ગ્રહણ કરી કે બેટા, યજ્ઞોપવિત સામાન્ય દોરો નથી, આ તો ગાયત્રીનું સાક્ષાત સ્વરૂપ છે. ગાયત્રીને તારા હૃદયમાં સતત પ્રજ્વલિત રાખજે. અને એ રાખતા હતા પોતાની બંધોરડીમાં નિત્ય સાધના ઉપાસના કરતા. એમાં એક દિવસ સવારનું 3:30-4 વાગે ઉઠ્યા છે અને સાધના કરે છે. એમાં એક જાણે ફિલ્મ દર્શાવાય ને, આંખો બંધ છે, એક આમ આમ આભાસ ઊભી થઈ ગઈ દિવાલમાં. અને દિગંબર પુરુષ, કપડા વસ્ત્રની ભસ્મ લગાવેલી, અને આ દાઢીવાળા અને આ નાનકડા બાળક ડરી ગયા. ડરી ગયા એટલે ગુરુદેવે કીધું, એ ગુરુદેવે, એમનું નામ સર્વેશ્વરાનંદજી હતું, બેટા ગભરાઈશ નહીં, ડરીશ નહીં, હું તારા 4 જન્મોથી તારી સાથે છું. પહેલો જન્મ તારો સમર્થ આપણે કબીરદાસજીનો થયો, બીજો જન્મ સમર્થ રામદાસનો થયો, ત્રીજો જન્મ તારો
રામકૃષ્ણ પરમહંસનો થયો અને ચોથો જન્મ તારો આ શ્રી રામ શર્માજીનો થયો છે. દર વખતે મેં તને માર્ગદર્શક બની ભારતીય સંસ્કૃતિનું ઉત્થાન કરવા માટે પ્રેરણા આપી છે. આ વખતે પણ તારે આજે લોકો સદબુદ્ધિગ્રસ્ત મટી ગયા છે, દુર્બુદ્ધિગ્રસ્ત બની ગયા છે, ત્યારે એમાં સદબુદ્ધિનું બીજારોપણ કરવા માટે એ તારે આ કાર્ય કરવાનું છે. ગાયત્રીને જન જન સુધી પહોંચાડવાની છે, ગાયત્રીને ઘરોઘર પહોંચાડવાની છે. અને એ ઘરોઘર કઈ રીતે પહોંચશે તો કે તું આનું દિવ્ય અનુષ્ઠાન કરીશ. અને અનુષ્ઠાન એમણે બતાવ્યું કે માત્ર 24 કલાકમાં એક જ ટાઈમ જમવાનું, અને તે જમવાનું શું કે ગાયને જવ ખવડાવવાના, એ જવ એના પોદળામાંથી છાણમાંથી મેળવવામાં આવે, એ છાણમાંથી જવને ધોઈ સૂકવી અને એનો દળવામાં આવે, એની એક રોટલી બને મહામુસીબતે, એ એક રોટલી અને એક ગ્લાસ મોડી છાસ. આ રીતે તારે 24 મહાપુરુષણ કરવાના છે, દરરોજની 66 માળા ગાયત્રીની. અને તારી અંદર ગાયત્રી શક્તિને જાગૃત કરી તારે જન જન સુધી પહોંચાડવાની છે. આગામી યુગ એવો આવે છે કે લોકો દુર્બુદ્ધિગ્રસ્ત બની જશે, સદબુદ્ધિનું ક્યાંય નામો નિશાન નહીં રહે. તારે તારે ઘરોઘર પહોંચાડવાની છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ, ગુરુદેવે આ કાર્ય કર્યું છે. ગાયત્રીમાં બધી જ દેવી દેવતાઓની સાધના આવી જાય છે. બધા શું કામ તમે અલગ અલગ તમે ભરો છો? સ્વામી વિવેકાનંદજીએ ગાયત્રી વિશે અદભુત કીધું છે. ગાયત્રી મહામંત્ર એક એવો મંત્ર, બધા મંત્રોનો મુગુટ મણી, એને તમે એકની સાધના કરો ને તો બધી જ સાધના આવી જાય છે. આવો પાવન ગાયત્રી મહામંત્રનો યજ્ઞ જ્યારે તમારે ત્યાં થવા જઈ રહ્યો છે ત્યારે આવો આજની દોરી યજ્ઞની આ વ્યાસજીને સુપ્રત કરીને વંદન કરીને કે આજના વ્યાસ તમે બની આ દૈવી કાર્ય સંપન્ન કરાવજો. ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय वैष्णवे नमो वै ब्रह्मनिलये वासिष्ठाय नमो नमः. नमोऽस्तुते व्यास विशालबुद्धे फुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीप प्रज्वालितो ज्ञान માયા પ્રદીપ. હે સદગુરુદેવ, હે વ્યાસજી, આ યજ્ઞ એવો સંપન્ન કરાવો કે અમારી અંતરજ્યોતિ જાગૃત થાય, અંધારા જન્મો જન્મના મટી જાય, અમો અસત્યના માર્ગમાંથી સત્યના માર્ગ તરફ લઈ જઈએ ચાલવા લાગીએ, અન્યાયના માર્ગમાંથી ન્યાયના માર્ગે ચાલવા લાગીએ, અનિતિના માર્ગમાંથી નીતિના માર્ગે ચાલવા લાગીએ, અને મૃત્યુના માર્ગ તરફથી અમૃત તત્વના માર્ગ તરફ ચાલવા લાગીએ, એવો આ યજ્ઞ કરાવો એવી સદગુરુદેવને આજે આપણે પ્રાર્થના કરી છે. આવો આ દૈવી યજ્ઞ કેટલાય જન્મોના પુણ્ય ઉદય થયા હોય ત્યારે આવું સૌભાગ્ય સાંપડે છે. ગાયત્રી યજ્ઞ કરાવતા પહેલા એ દૈવી ચેતના, ઋષિ ચેતના, સદગુરુદેવની દિવ્ય ચેતના આપ સૌનું સન્માન કરે છે. હે માનવો, તમે બહુ સૌભાગ્યશાળી છો, તમે અનંત જન્મોના પુણ્ય ઉદય થયા હોય ને ત્યારે આવું ગાયત્રી મહાયજ્ઞનો લાભ મળે છે. આપ બહુ સૌભાગ્યશાળી છો. આપના સૌભાગ્યના વખાણ કરતા કરતા આ દૈવી ચેતનાના આશીર્વાદ અમારી ઉપર ઉતરી રહ્યા છે. એ રીતે દૈવી ચેતના આપણા ઉપર પુષ્પવૃષ્ટિ કરશે. આંખો બંધ કરીને ભાવના કરજો કે ઈશ્વરીય ચેતનાના આશીર્વાદ, ગુરુ ચેતનાના આશીર્વાદ અમારા ઉપર, અમારા સૌભાગ્ય ઉપર વરસી રહ્યા છે અને અમારા તમામ જન્મોના પાપ નષ્ટ થઈ રહ્યા છે. એવો દિવ્ય ભાવના સાથે આંખો બંધ કરીને બેસજો. અહીંયાથી મંત્ર બોલાશે, દૈવી ચેતના દ્વારા આપ સૌનું સન્માન થશે. ॐ भद्रं कर्णभिः शृणुयाम देवा, भद्रं पश्येमाक्षवीर्यजत्राः, स्थिरैरङ्गैस्तुष्टु वाग्वंशस्तनूभिः, व्यसेर्महि देवहितं यदायुः. હવે ડાબા હાથમાં થોડુંક પાણી લેજો, જમણો હાથ ઢાંકજો, ભાવના કરજો, ઢોળાય નહીં રીતે લેવાનું, થોડુંક ભાવના કરજો કે આ અભિમંત્રિત મંત્રથી અભિમંત્રિત થયેલું જળ મને અંદરથી બહારથી પવિત્ર બનાવી રહ્યું છે, બરાબર. અને બેન તમે પણ ઊભા થઈ અને ઘરમાં બધે જ આ પાણીનો છંટકાવ કરી દેજો કે પવિત્રતાની વર્ષા ગાયત્રી મહાયજ્ઞ. અને આ પાંદડા લઈ લો, તમારા ઘરના ખૂણે ખૂણે છાંટી દેજો. અહીંયાથી મંત્ર બોલાય ત્યારે તમારે આ મંત્ર પૂરો થાય એટલે પૂરા શરીર ઉપર છાંટી દેવાનું, ભાવના એ રાખવાની મનમાં ગાયત્રી મંત્ર બોલતા કે અમારા ઘરનું રોમે રોમ
રજે રજ પવિત્ર બની રહી છે આવી દિવ્ય ભાવના સાથે, કારણ કે ભગવાનને પવિત્રતા પસંદ છે. હમને આંગન નહીં બુહારા, હમને આંગન નહીં બુહારા, કૈસે આએંગે ભગવાન, કૈસે આએંગે ભગવાન. હમને આંગન નહીં બુહારા, હમને આંગન નહીં, આંગણું પહેલા સાફ કરવું જોઈએ. ભગવાનને પવિત્રતા પસંદ છે. કૈસે આએંગે ભગવાન. મન કા મેલ નહીં ધોયા તો, મન કા મેલ નહીં ધોયા તો, કૈસે આએંગે ભગવાન, કૈસે આએંગે ભગવાન. મન કા મેલ નહીં ધોયા તો, મન કા મેલ નહીં ધોયા તો, કૈસે આએંગે ભગવાન, કૈસે આએંગે ભગવાન. નિર્મલ મન હો તો રઘુનાયક શબરી કે ઘર આયે, નિર્મલ મન હો તો રઘુનાયક શબરી કે ઘર આયે. શ્યામ સુર જી બાહ પકડ કર શાક વિધુર ઘર ખાયે, શ્યામ સુર જી બાહ પકડ કર શાક વિધુર ઘર ખાયે. ઈશ્વર હમને નહીં વિચારા, ઈશ્વર હમને નહીં, ઈશ પર સપને નહીં વિચારા, ઈશ પર સપને નહીં વિચારા, ઈશ પર હમને નહીં વિચારા. કૈસે આએંગે ભગવાન, કૈસે આએંગે ભગવાન. ઈશ પર હમને નહીં વિચારા, કૈસે આએંગે ભગવાન, કૈસે આએંગે ભગવાન. મેલ નહીં ધોયા તો, કૈસે આએંગે ભગવાન, કૈસે આએંગે ભગવાન. મન કા મેલ નહીં ધોયા તો, મન કા મેલ નહીં ધોયા તો, કૈસે આએંગે ભગવાન, કૈસે આએંગે ભગવાન. એ શબરી બાઈ, એક વિચાર કરો, કઈ જ્ઞાતિના? ભીલ જ્ઞાતિના હતા. મીરાબાઈ રાજપૂત હતા, દરબાર હતા, રવિદાસ ચોમાર હરિજન હતા, પણ એમણે મનની પવિત્રતા કરી, શરીરની પવિત્રતા કરી, તો એને ત્યાં સાહેબ ભગવાન આવ્યા છે. આવો આપણે ભાવના સાથે ઘરને મંદિર બનાવીએ, જીવનને મંદિર પવિત્ર બનાવીએ, એ ભાવના સાથે અહીંયાથી મંત્ર બોલાય છે. મંત્ર પૂરો થાય એટલે શરીર ઉપર છાંટી દેજો બેન, તમે પૂરા ઘરમાં છાંટી દેજો. ઓમ પવિત્ર પવિત્રો વહ સર્વાવસ્થાં ગતો પીવા, યહ સ્મરે તુંડરીકાક્ષં ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરિ, સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધકે, શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ ભૂર્ભુવઃ શ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ આપો જ્યોતિરસોમૃતમ્ જમણા હાથમાં થોડુંક પાણી લેજો, આચમન કરવાનું છે. આચમન સાથે થોડોક એક નાનકડો સંકલ્પ લેજો. સંકલ્પ ની બહુ શક્તિ છે, એટલી બધી શક્તિ છે ને. દર વખતે દર વર્ષે આવા એક એક આવા દૈવી કાર્યથી, એક એક પ્રસંગથી, એક એક સંકલ્પ લેતા જઈએ ને, તો આ મનુષ્યનું અંદરનું દેવત્વ જાગૃત થઈ જાય, અને અંદર જે શૈતાનીપણું છે, રાક્ષસીપણું છે, ચાલ્યું છે. સંકલ્પમાં બહુ શક્તિ છે, એવો સંકલ્પ લેજો કે જીવન ધન્ય બની જાય. પહેલી વખત હા હું યજ્ઞ કરાવું ને એટલે સંકલ્પ લેવડાવું, અને સંકલ્પ લેવાનો હોય છે, આમાં સંકલ્પની વિધિ આવશે. અત્યારે તો આત્મનની વિધિ આવે, પણ આચમન ત્રણ આત્મન સાથે ત્રણ જો સંકલ્પ જોડાઈ જાય ને, પહેલો સંકલ્પ કે હું મારા વાણીને પવિત્ર બનાવી રાખીશ, બીજું હું આ મુખ દ્વારા ત્રણ વખત આચમન કરવાનો, અપવિત્ર વસ્તુ ખોરાક ખાઈશ નહીં, માંસ મછલી મદિરા પાન એ છે રાક્ષસની પહેચાન. એ રામકૃષ્ણના સંતાનની પહેચાન ન હોય સાહેબ, એ રાક્ષસોની પહેચાન છે. અપવિત્ર ખોરાક, અપવિત્ર વસ્તુ ખાવી, એમાં એ લોકો રમે છે, આપણી ભાવના નથી. તમે તો બધા વંદનીય છો, કોઈ નહીં ખાતા હોય, પણ કદાચ ખાતા હો તો છોડી દેવાનો પ્રયત્ન કરવાનો. આ મુખથી ગંદી વાણી બોલીશ નહીં, ક્રોધ કરીશ નહીં, શુદ્ધ સાત્વિક વસ્તુ જ ખાઈશ, અને મારા
વાણીને મારા મુખને હંમેશા પવિત્ર બનાવી રાખીશ. ત્રણ સંકલ્પ સાથે આ ત્રણ લેજો. સંકલ્પ વખતે સારું દ્રષ્ટાંત આપશું. ઓમ અમૃતોપસ્તરણમસી સ્વાહા. બીજી વખત લઈ લો. ઓમ અમૃતાપિદાનમસી સ્વાહા. ઓમ સત્યમ યસઃ પ્રેર્મહિ શ્રેષ્ઠતામ સ્વાહા. હસ્ત પ્રક્ષાલનમ. થોડી એક ચમચી ધ્યાન લઈ નાખો. અમારું મન પવિત્ર બન્યું રહેશે, અમારી વાણી પવિત્ર બની રહેશે અને અમારું જીવન પવિત્ર બન્યું રહેશે. આવા ભાવના સાથે ત્રણ આચમન કરાવ્યા. હવે આ આપણે કહીએ, ભગવાન ક્યાં રહે છે? મન મારે, દિલ મારે. તમે તો શિક્ષિત છો એટલે જાણો. ઘણી જગ્યાએ કહીએ ભગવાન ક્યાં જાય, ક્યારે? તો કે ભગવાન મઢ મારે, દેવળ મારે, આવા જવાબ મળે છે. ઘણી જગ્યાએ જઈએ પણ શિક્ષિત લોકોને ત્યાં તો આ બધું જ્ઞાન પહોંચાડી દીધું છે ગુરુદેવ પરમાત્માની સત્તાએ, એટલે બધાને ખ્યાલ હોય. પણ સાહેબ, હું હમણાં વચ્ચે જાતો હતો એક જગ્યાએ ને બસમાં જતો હતો ને બસમાં એક તમારા જેવા બેન બેઠા, આગળ એક ભૂવો ભોપા ચડ્યા અને આમ બીડીના ધુવાળા કાઢે. હવે બીડી બેનને ગમે નહીં, એના ધુવાળા આપણાને ગમે નહીં. મેં તો રૂમાલ બાંધી દીધો પણ બેન અકળાઈ ઉઠ્યા, કારણ કે બેનને એલર્જી હતી બહુ જ બીડીને. અને ઓલ હોય શકે સાહેબ, આપણે કોઈનું સારું ન કરી શકીએ તો અહિત તો ન જ કરવું જોઈએ, બરાબર? અને બીજી વાત કરી દઉં કે વ્યસનથી વ્યાધિ વધે, આળસ વધે અપાર, જો વ્યસન કરીએ માં ગાયત્રીના નામનું કે ગાયત્રી મહામંત્રના નામનું તો ઉતરી જાય બેડો પાર. સાહેબ, વ્યસન એવું કરીએ ને કે આ દેહની અંદરનું દેવત્વ જાગૃત થઈ જાય અને ધરતી પર ઘરમાં સ્વર્ગનું અવતરણ કરાવી દે, એવું આપણું દેવત્વ જાગે, એવી આ યજ્ઞ એ પ્રેરણા આપે છે. તો વિચાર કરજો, મારાથી હું તો મેં રૂમાલ ઢાંકી દીધો, બાજુમાં જ બેઠો હતો પણ બેન કે કાકા બીડી બંધ કરો. હવે ઓલો ગામડાનો બચારો ભૂવો આમ તો કેટલાય ના આમ મારે સુલઝાવી દેતો હતો પણ હવે નાનપણથી વ્યસને ચડી ગયેલો. આજે ગણા જો આપણા આપણામાં પણ ઘણા કઈ ઘરમાં પ્રોબ્લેમ થાય એટલે ભૂવા ભોપા કરીને દોડે. અરે બાપ, એમાં કાંઈ નથી કર્યું. ઓલા હાથ દી ના આવ્યા ના હોય, બીડીઓથી ઊંચા ના આવતા હોય, અફીણથી ડેડાથી. અને આપણે એની કે એના માર્ગ, એનો માર્ગ ન કાઢી શકતો હોય પવિત્રતાનો, એ માર્ગ જો પસંદ ન કરી શકતો હોય તો એ આપણા શું પ્રોબ્લેમ સોલ્યુશન કરશે સાહેબ? તમે એવા મહાપુરુષો પાસે જાઓ, એવા ઋષિઓ પાસે જાઓ, એ ઋષિઓના પુસ્તકોમાં બધું જ સાહિત્યમાં આપણા બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન રહેલું છે. આપણે ખોલતા નથી, એ આપણું દુઃખ છે. આજે મારો બેન આવે છે ને સવારના સંદેશ, કેટલો દિવ્ય હોય છે, સરસ. એ સાહેબ, તમે તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરજો. એ એ સાહેબ, માણસ આજે રૂપિયાથી દુઃખી નથી, પુત્ર પરિવારથી દુઃખી નથી. દુઃખી હોવાનું મેઇન કારણ એની પાસે સારા અને શ્રેષ્ઠ ઉમદા સદવિચારો નથી. અને સદવિચારો આવે સદજ્ઞાનથી, સદજ્ઞાન આવે સદસાહિત્યથી. પણ આપણાને ટીવી જોવાનો ટાઈમ છે, પિક્ચર જોવાનું છે, સિરિયલ જોવાનું છે, ક્રિકેટ જોવાનું છે, મારી તારી ઈર્ષા કરવાનું છે, નિંદા કરવાનું છે, ઓલા ગપ્પા મારવાનું છે, થોડો જુગા રમીએ, તીનપટ્ટી રમવાનું છે, ક્રિકેટ રમવાનું છે, બધું છે. પણ આપણી પાસે સદવિચાર વાંચન માટે 15 મિનિટનો પણ સાહિત્ય નથી, એનો ટાઈમ નથી આપણી પાસે. છે આપણી પાસે? આજથી એક કામ કરજો, તમે જ્યારે બેઠા છો ને, આ ગાયત્રી યજ્ઞ માત્ર સ્વાહા સ્વાહા કરનારો ન બને, તમારી અંદરનું દેવત્વ જાગૃત કરી અને તમારા પરિવારમાં સ્વર્ગની સ્થાપના કરે, ઘરમાં સતયુગની સ્થાપના કરે. તમે વિચાર કરો, ડૉક્ટર ભીમરાવ આંબેડકર હરિજન હોવા છતાં લોકો તુચકારતા હતા, છતાં આ કળિયુગમાં, ઘોર કળિયુગમાં પણ એવું કામ કરી ગયા કે આજે લોકો યાદ કરે છે, એવું સંવિધાન રચી ગયા. લોકોએ તિરસ્કાર કર્યો કે આ તો અછૂત છે, અમારામાં ન મળે તો બૌદ્ધ ધર્મ અપનાવ્યો. એક ખાલી સાહેબ, એ બૌદ્ધ ધર્મને લાગણી નહોતી, એને તો પોતાની ભારતીય સંસ્કૃતિ પ્રતિ જ લાગણી હતી. પરંતુ છતાં પણ એ દૈવી સંસ્કાર એણે આપવા માટે કેટલાય કષ્ટો સહન કર્યા, કેટલાય દુઃખો સહન કર્યા, પણ ભારત વર્ષનું ગૌરવ વધારવા કેટલું આજીવન કામ કર્યું છે. ગમે તે મહાપુરુષ લ્યો, ગાંધી લ્યો, ગાંધીજી લ્યો, આ બધા કળિયુગમાં થઈ ગયેલા છે. હા, સ્વામી વિવેકાનંદ લ્યો, નરસિંહ મહેતા લ્યો, રવિદાસ લ્યો, આ બધા કંઈ સતયુગના મહાપુરુષો નથી, અત્યારના યુગના છે. અને આપણાને પ્રેરણા આપી ગયા છે કે તમે તમારી રીતે સદાચારી શ્રેષ્ઠ માનવતા ભર્યું જીવન જીવશો ને તો તમને મહાપુરુષ બની શકશો. મહાપુરુષ માટે કોઈ જ્ઞાતિનું વર્ણન કરવામાં નથી આવ્યું કે ચોક્કસ જ્ઞાતિના લોકો જ મહાપુરુષ થઈ શકે, ના, એવી કોઈ છાપ નથી. છે છાપ? આપણા બધાને અધિકાર આપ્યો છે પરમાત્માએ. તમારા બધાની અંદર એ શક્તિ છે, એને જાગૃત કરો.
તો તમે પણ ઈશ્વર અંશ જીવ વિનાશી જે ચેતના સ્વામી વિવેકાનંદમાં હતી, રામકૃષ્ણ પરમહંસમાં હતી, ગુરુદેવમાં હતી, શિવાજીમાં હતી, છત્રપતિમાં હતી, આંબેડકરમાં હતી, એ જ દિવ્ય ચેતના આપણી અંદર રમી રહી છે. એમણે એમના જીવનને ઢાળ્યું, એમને તપાવ્યું. તપ કરવું એટલે કઈ માળા ફેરવીને તિલા તપકા કરવા ને પીળા કપડા પહેરીને ફરી નીકળી જવું એ નથી તપ સાહેબ. તપ એ છે આપણે આપણા પ્રતિ કઠોરમાં કઠોર જીવન જીવીએ, કડકમાં કડક વલણ અપનાવીએ અને બીજાના પ્રતિ ઉદારમાં ઉદાર જીવીએ. આ સંતના લક્ષણ છે, આ સાધુ પુરુષના લક્ષણ છે, આ મહાપુરુષના લક્ષણ છે. સ્વામી વિવેકાનંદ ને દયાનંદ સરસ્વતી ને આંબેડકર ને સાહેબ કેટલી કેટલી તકલીફો લોકો એમને માર્યા છે. દયાનંદ સરસ્વતી ને ઝેર આપવામાં આવ્યો પણ છતાંય એને કોઈ ફરક નથી પડ્યો. જાકો રાખે સાંયા માર શકે ને કોઈ. અને એ માણસો મરતા નથી જે જીવનને શ્રેષ્ઠતાથી જીવી જાય છે, તપાવી જાય છે, એ મરતા નથી સાહેબ, એ અમર બની જાય છે. એટલે જ કીધું મીઠપ વાળા માનવી જેથી આ જગ છોડીને જાશે, કાગાયની કાણ તેથી ઘરે ઘર મંડાશે. સાહેબ એ મીઠપ વાળા માનવી બનીએ આપણે, આ યજ્ઞ એ શીખવાડે છે. યજ્ઞની અંદર જે કંઈ નાખીએ ને આમાં બધું જ બાષ્પીભવન થઈ ભગવાન અગ્નિદેવ પોતે કાંઈ નથી રાખતા, બધું વિખેરતા રહે છે, વાયુમંડળને વિખેરતા રહે છે. અને આપણાને પ્રેરણા આપે છે કે હું જેમ મારી પાસે કાંઈ નથી રાખતો ને તમારી પાસે કાંઈ ના રાખતા. વાંસળી પોલી થઈ ત્યારે શ્રી કૃષ્ણના અધરામૃતનું પાન કરતી થઈ છે, એમ આપણે અંદરથી ખાલી થઈ જઈએ, શ્રેષ્ઠ બની જઈએ તો જીવન ધન્ય બને. આવી ભાવનાથી આવો આપણે આ દેહ દેલવાય લે છે. હું ઓલી વાત કરતો હતો બેનથી નરેવાનું, બેને કીધું બાપા બીડી બંધ કરો, બોલો ભૂવો કે પીસ જા, તારા પૈસા ને ક્યાં પીવું છું. આવું કડક ભાષામાં બોલ્યો, બેને બેલ માર્યો, બસ ઊભી રાખી, બાપા બીડી નીચે ઉતરીને પીવો, કા તમે નીચે ઉતરી જાઓ, હું કંડક્ટરને કે આ બાપા નીચે ઉતાર. બની ગયેલી ઘટના 12 મહિના પહેલા મારા જીવનમાં. હું કચ્છના ગામડામાં જતો હતો યજ્ઞ કરવા અને બાપાએ સાહેબ બીડી ફેંકી દેવી પડી. એ 50-55 માણસો બસમાં હતા, આટલું મોઢું કરીને બેસી જવું પડ્યું. એટલે મને મારાથી નરેવાનું, બાપા કયા ગામના? મને કે પ્લાસવા ગામનું, રાપર તાલુકાનું પ્લાસવા ગામ. મેં કીધું કયા માતાજી છે કુળદેવી? મને કે સકત માતાજી. સકત એ દેશી ભાષામાં આમ તો શક્તિ માતાજી કહીએ આપણે, પણ સકત માતા કે સકત માતા. સકત માતા ક્યાં રહેશે? મને કે મઢમારે. મઢમારે ક્યાં રહે? દેવળમાં. મારે ઘરે છે દેવળ અને મારી કહીને ઘણા લોકો પ્રોબ્લેમો સોલ્યુશન કરવા આવે છે. હું માતાજીના દાણા નાખું અને મંત્રો એટલે લોકોને પ્રોબ્લેમ સોલ્વ થાય છે. હવે વિચાર કરો, તું તારા પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતો, હે? એ બીજાને શું કરતો હોઈશ સાહેબ? જે જીવનને શ્રેષ્ઠતાને માર્ગે નવાડી શકે, પરમાર્થને માર્ગે નવાડી શકે, એ બીજાનું ભલું શું કરી શકવાનું હતું? મેં કીધું દાદા તમને ખબર છે માતાજી બે જગ્યાએ રહે છે, એક તો મઢમાં રહે છે અને બીજું સ્થાન ખબર છે? મને કે ના. બીજું સ્થાન બાપા આ દેહમાં રહે છે તમારા અંદર. યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. તમારી અંદર શક્તિ રૂપે એ જગદંબા સાક્ષાત વસી રહી છે અને તમે એ માતાજીને શું આપવાનું હોય? બીડીને ધુવાડ આપવાના હોય, દારૂ આપવાનો હોય, માંસ મટન આપવાનું હોય અંદર બેઠેલી? નહીં સાહેબ, એનાથી નારાજ થાય છે. અને પછી એ બાપો સાચું સમજ્યા, બાપા આ બીડીના ધુવાડા ન અપાય, અંદર બેઠેલી રૂંધાય છે. અને બાપાને સાચું સમજાણું, આની અંદર તો જાગતી દેવી બેઠી, ફોટામાં તો મને ખબર નથી તમારું ભણું કરે છે કે નથી કરતી, પણ આ દેહની અંદર તમારી મારી અંદર સાક્ષાત રામતત્વ દૈવી ચેતના બેઠેલી છે અને એ આપણું સતત હર પલે ભલું કરે છે. એ આપણે ખોટા માર્ગે જઈએ તો અટકાવે, બેટા આમ નહીં આમ જા, અટકાવે છે, સતત પ્રેરણા આપે છે. અને જીવતી જાગતી છે ને એ ચૈતન્ય, ત્યારે તો આપણે બધા આંખોથી જોઈ શકીએ, કાનથી સાંભળી શકીએ, બાકી તો અચ્યુતમ કેસમ થઈ જાય. એ ચેતના તત્વ આપણાને કહે છે કે જિંદગી જબ તક રહેગી ફુરસત ના મિલેગી કામ સે, કુછ સમય આરો એસા નિકાલો પ્યાર કર લો શ્રીરામ. તો થોડુંક તો તમે તમારા માટે સમય કાઢો, અંદર બેઠેલા રામ તત્વને નિહાળો ધ્યાન દ્વારા, મેડિટેશન દ્વારા. આ બધું કહે છે પણ આપણે એનો અવાજ નથી સાંભળતા. ગાયત્રી યજ્ઞ કહે છે કે અગ્નિની બાજુમાં બેસીએ તો તાપ મળે, બરફની બાજુમાં બેસીએ તો ઠંડક મળે, એમ તમારા સાનિધ્યમાં તમારી પાસે જે કોઈ આવે ને એ સદગુણ સંપન્ન બની જવું જોઈએ સાહેબ. આ યજ્ઞ શીખવાડે છે. આવો એવી દિવ્ય ભાવના સાથે આ દેહની પૂજા કરશું આજે. આપણે બધાને માનવા વાળા, બધાને પૂજ્યા વાળા, બધાનું માનવા વાળા, આપણે આપણા દેહને જ નથી માનતા. જીવન છે જ દેવતા, પ્રત્યક્ષ એ છે દેવતા, જીવન તમે સજાવો શાને બીજે પુકારો. આની અંદર બધી ક્ષમતા છે, એને બહાર લાવો. એટલા માટે સવારના 4 વાગે જયારે તમે ઉઠો છો ને એ સૂક્ષ્મમાં દૈવી ચેતનાઓ ખૂબ ધ્યાન સાધનામાં મગ્ન રહેતી હોય છે, એના એના વાઇબ્રેશન તમને પ્રભાવિત કરે છે અત્યારે પણ.
તમે જ્યાં બેઠા હો ત્યાં. તો સાહેબ એટલા માટે ગુરુદેવે પ્રાતઃ કાળે વહેલા ઉઠવાનું કીધું છે, અને આપણે તો 10 વાગે હું ઉઠે, એમાં જેમ 6 વાગે 7 વાગે એમ તો વધારે ચડતી જાય. અરે યાર, તારું સાક્ષાત સદભાગ્ય તારે આંગણે ટકોરા મારવા આવે છે અને તું સૂતો પડ્યો છે. સૂર્યનારાયણ ના રૂપમાં આપણા પરમાત્મા આંગણે ટકોરા મારવા આવે છે કે બેટા ઉઠ. કુકડાને કોઈએ પૂછ્યું તું કે તમને લોકો આટલું દૈવી કાર્ય કરો મારી કેમ નાખે છે? કુકડાને મરઘાને કોઈએ પૂછ્યું તો કે જે લોકોને જગાડવાનું કામ કરે ને એને લોકો મારે જ. એમ દૈવી ચેતનાનો દૈવી કાર્ય જે કરે ને એને લોકો મારે છે. સ્વામી વિવેકાનંદને માર્યા છે ઘણા લોકોએ, દયાનંદ સરસ્વતીને માર્યા છે, કેટલાય માર્યા છે. ગુરુદેવને મારવા આવ્યા હતા. ગુરુદેવને એમ, ગુરુદેવ બ્રાહ્મણ હતા અને મથુરાના ચૌબાઓને એમ લાગ્યું કે આ તો આપણા ધર્મને નાશ કરવા બેઠો છે, આપણા ધંધા ઉપર આપણી રોજી રોટી છીનવા બેઠો છે, તો આને મારાય સાહેબ. અને એ સોપારી આપી 2-4-5 ગુંડાઓને, અને સોપારી આપીને કે આને મારી નાખું. શાંતિકુંજમાં તે વખતે ગુરુદેવ હતા દાદા, અને પાછળ ગાર્ડનમાં બગીચા, અને ત્યારે આટલો વિકાસ નહોતો થયો, આટલો ગાયત્રી પરિવારનો વિકાસ નહોતો થયો. એ ફૂલવાઓ ફૂલ છોડને પાણી પાતા હતા, એ સોપારી લેનારાઓ જોયું કે બરાબર આ સાંજના સમયે 4-5 ગાળામાં આ ગુરુદેવ આવે છે ને આ મરવાનો, એમને મારવાનો, ગોળી મારવાનો બરાબર સમય છે. અને આયોજન બનાવી આમ આયોજન પૂર્વક આમ જ્યાં ગુરુદેવ બધા વૃક્ષોને પાણી પાઈને પાછળ વળ્યા અને ઓલા બટન દબાવવાની તૈયારી, ત્યાં ગુરુદેવ પાછળ વળ્યા, આમ જોયું, બેટા તું અમારે કુછ નહીં બિગાડ શકેગા, અચ્છા વો હૈ કે આપ યહાં સે ચલે જાઓ, નહીં તો મેરે સાથ જાગ જાયેંગે, ઉનકો પતા ચલ જાયેગા તો આપકો નહીં છોડેગા, મેં આપકી ભલાઈ ચાહતા હું, આપ નિકલ જાઓ. સાહેબ આ આ વિચાર જયારે આપણામાં આવે ને તો આપણાને જીવન બનાવી શકે છે. અહિત કરનાર ઉપર પણ હિત કરવું, એટલા માટે પરહિત સરિસ ધરમ નહીં ભાઈ, પર પીડન સમ નહીં અધમાઈ. આવો બધાને માનવા વાળા, બધાને જાણવા વાળા, બધાને પૂજવા વાળા, જ્યારે આપણે આ દેહની પહેલી પૂજા કરશું ને ત્યારે આ દેહ સર્વશ્રેષ્ઠ બનશે. એટલા માટે અહીંયા પૂજનમાં સત્કર્મમાં શિખાવંદન કરાવવામાં આવે છે. આ ટીવી છે એનું એન્ટેના હોય ઉપર, એન્ટેના ક્લિયર હોય તો ચિત્ર સારા આવે, બરાબર ને? આવે કે ના આવે? આ દેહ દેવાલય છે, શિવાલય છે, આ ચોટી એન્ટેના છે, આની અંદરથી બધું પ્રવેશે છે. અને એ જેટલું ક્લિયર હશે આ દેહ, એટલું એ ચિત્રો એના સારા દેખાશે. તમે સવારે ધ્યાનમાં બેસશો, બહુ અદભુત આપણું સનાતન ધર્મનું શાસ્ત્ર છે સાહેબ. આપણે કોઈ માનતા નથી, પણ માનજો, જીવન શ્રેષ્ઠ બની જશે. આવો એ ભાવનાથી ડાબા હાથમાં થોડું પાણી લઈશું, 5 આંગળી બોળશું, ભાવના કરીશું, મારી દિવ્ય ચેતના જાગૃત થઈ રહી છે, એ ભાવના સાથે ચોટીની જગ્યાએ સ્પર્શ કરશું. ઓમ ચિદ્રૂપિણી મહામાય દિવ્ય તેજ સમન્વિતે તિષ્ઠ દેવી શિખા મધ્ય તેજો વૃદ્ધિમ કુરુષ્વ મે, તેજો વૃદ્ધિમ કુરુષ્વ મે હસ્ત પ્રક્ષાલનમ. થોડું હાથ ધોઈને લોહી નાખો. પ્રાણાયામ કરો, યોગ રહો નિરોગ. પ્રાણાયામ માનવ માત્ર એ કરવા જોઈએ. પ્રાણાયામથી જીવન શ્રેષ્ઠ બને છે, જીવન ધન્ય બને છે. એક બેન મારી પાસે આવે, મને કે દિનેશભાઈ માઇગ્રેનની તકલીફ મને વર્ષોથી છે, છેલ્લા 20-25 વર્ષથી છે, મારો માથાનો દુખાવો મટતો નથી, તમે થોડું આયુર્વેદ દવાનું જાણો છો તો મને કોઈ એવી ટિપ્સ બતાવો ને. એટલે મેં બેનને બતાવી હતી, બેન ઉઠો છો કેટલા વાગે? મને કે 8 વાગે, 8:30. મેં કીધું પહેલાં તો તમે 4-5 વાગે ઉઠવાનું ચાલુ કરો, કદાચ એટલું ન ઉઠાય તો 6 વાગે તો કરી જ દો, તમારે તમારું માઇગ્રેન મટાડવું. પછી મેં કીધું નાહી ધોઈને ધાબા ઉપર જતા રહ્યો ટેરેસ ઉપર, પૂર્વ દિશામાં બેસી, ટેરેસ ન હોય તો રૂમમાં બારી બારણા ખુલ્લા રાખીને થઈ શકે એવું પ્રાણાયામ. હળવા કપડાં પહેરો અને શાંત ચિત્તે સવિતા નારાયણની સામે બેસો. સવિતા નારાયણનું ધ્યાન કરતા કરતા ભાવના પૂર્વક અનુલોમ વિલોમ કરો, કપાલભાતિ કરો, અને તમે કરશો ને. મને કે મને કાંઈ આવડતું નથી, મેં શીખવાડ્યો 1/2 કલાક ટાઈમ આપીને, શીખવાડ્યો. અને અઠવાડિયામાં એ બેન 1000ની નોટ લઈને આવ્યા, દિનેશભાઈ તમારા પ્રયોગથી મારું અઠવાડિયામાં માઇગ્રેનની તકલીફ મટી ગઈ. સાહેબ કોઈ 1 રૂપિયાની ડોક્ટરે આની અંદર છે, વૈદ્ય આની અંદર છે, પંડિતે આની અંદર છે, શાસ્ત્રીજી આપણે આની અંદર જ છે, પણ આપણે કોઈ એને જાગૃત કરવાનો પ્રયત્ન કરતા નથી. સવારના વાસી મોઠે 4 ગ્લાસ બેસીને પાણી પી લો ને સાહેબ, કોઈ બીમારી ના આવે તમારા જીવનમાં. પણ બ્રશ કર્યા પહેલા, શિયાળામાં ગરમ પાણી પીવો તો વધારે સારું. રાત્રે સૂતી વખતે તમે 2 ગ્લાસ ગરમ પાણી પીઓ અને પછી સુઓ તો પેટની અંદરનું કબજિયાત, ગેસ, એસિડિટીના બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય.
આવું જ્ઞાન ભરેલું છે સાદી સાદી ટિપ્સમાં. એ પ્રાણાયામ દરરોજ કરો તો જીવન શ્રેષ્ઠ બને છે સાહેબ, અંદરની શક્તિઓ જાગૃત થાય છે. જે મારા દ્વારા અને માતાજી કે બેસવામાં નથી થતી સૂર્યનારાયણની સામે, એને ધ્યાનપૂર્વક કરવામાં કરો તો ઘણું થાય છે. તો આજથી આવા જે જીવન ઉપયોગી જે આ વિચારો મળે છે ને એને અમે પ્રાધાન્ય આપશું. અને તમે તો સૌભાગ્યશાળી છો, એક રૂપિયો ખર્ચ્યા વગર મળે છે, મળે છે ને. તમે કહેશો આ યજ્ઞ સામગ્રી લઈ આવીને ખર્ચો નથી થયો, ખર્ચ થયો પણ એટલો નથી થયો બેન. અને તમારા કારણે કેટલા લોકોને લાભ મળે છે જુઓ તો. અમને તો એક ખર્ચ્યા વગર મળી ગયો ને ભાઈ તમને આ બધો લાભ. બહુ ભાગ્યશાળી છો તમે યાર, બહુ. એટલા માટે ગાયત્રી યજ્ઞને મુખ્ય માનવામાં આવ્યો છે. આવો અહીંયા પ્રાણાયામની વિધિ બતાવશો. અહીંયા પ્રાણાયામ બધા કમર સીધી આંખો બંધ રાખીને બેસશો, બે હાથ ગોદમાં રાખીશું, ધીમે ધીમે શ્વાસ તરફ ગતિ કરીશું, ધીમે ધીમે શ્વાસ લઈશું. પહેલાં જાણી લઈશું અહીંયાથી મંત્ર બોલીશ, ધીમે ધીમે શ્વાસ લઈશું, ધીમે ધીમે લેતા લેતા જેટલો લેવા એટલો લઈશું, પણ લેતા ભાવના કરીશું કે પ્રકૃતિની દિવ્ય ચેતના, પરમાત્માની દિવ્ય ચેતના, સવિતા નારાયણની દિવ્ય ચેતના મારા તનને મનને રોમે રોમને પાવન બનાવી રહી છે, પુલકિત બનાવી રહી છે, તેજસ્વી ઓજસ્વી બ્રહ્મવર્ચસ્વી બનાવી રહી છે. લીધા પછી 5-10 સેકન્ડ માટે શ્વાસ રોકશું, ભાવના કરીશું એ દિવ્યતા એ તેજસ્વીતા એ ચૈતન્યતા મારી અંદર કાયમી જાગૃત રાખીશ. કાયમી પ્રાણાયામમાં આળસ નહીં કરું, સાત્વિક આહારમાં આળસ નહીં કરું, નિયમિતતા કોઈ ભાવે પણ કોઈ પણ સંજોગે વિખેરીશ નહીં. ત્યારબાદ ધીરે ધીરે શ્વાસ છોડવાનો, શ્વાસ છોડતા છોડતા ભાવના કરજો મારું ડાયાબિટીસ, બીપી, હાઈ બીપી, લો બીપી, માઇગ્રેન બધું જ બહાર નીકળી રહ્યું છે, મારે શરીરના વિકારો વાસનાઓ બધું બહાર નીકળી રહ્યું છે. જેટલી વખત શ્વાસ લેતા કર્યો એટલી વખત છોડતા કરજો. બહાર જેટલી વખત બહાર નીકળી જાય પછી થોડી વાર માટે શ્વાસ બહાર રોકજો. ભાવના કરજો કે હવે એવી કોઈ અપવિત્ર વસ્તુને અપવિત્ર વિચારોને મારા દેહમાં નહીં આવવા દઉં કે જેનાથી આ દેવાલય બીમારીનું ઘર બને, રોગોનું ઘર બને. હું નિયમિત પ્રાણાયામ કરીશ, નિયમિત સાત્વિક આહાર લઈશ અને મારા જીવનને શ્રેષ્ઠ બનાવીશ. અહીંયાથી મંત્ર બોલાશે, મેં કીધું એ પ્રમાણે શ્વાસ લેજો, રોકજો, બહાર કાઢજો અને બહાર રોકજો. ત્રણેક વખત આ પ્રાણાયામ થાય તો સારું છે. અહીંયાથી પાવન મંત્રો બોલાય છે. ઓમ ભૂ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહઃ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ આપો જ્યોતિરસ્વમૃતમ બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વઃ. ઓમ ઓમ. આવો પ્રાણાયામની પ્રક્રિયા થઈ પૂરી. ન્યાસ, પ્રત્યેક અંગ જીવનનું શ્રેષ્ઠ છે, પ્રત્યેક અંગમાં પરમાત્માનો વાસ છે અને એ પરમાત્માનો વાસ પ્રત્યેક અંગમાં છે ત્યારે જ આપણે અહીંયા બેસી શક્યા છીએ. એ વાસ જ્યારે જતો રહેશે ત્યારે હરિઓમ તત્સત બરાબર ને, કંઈ વાર નહીં લાગે. એટલા માટે આ ન્યાસ વિધિ કરવામાં આવે છે. ડાબા હાથમાં પાણી લેવાનું, જમણા હાથથી જ્યાં કહેવામાં આવે ત્યાં પહેલાં ડાબી બાજુ પછી જમણી બાજુ આમ સ્પર્શ કરવાનો છે. માત્ર સ્પર્શ નથી કરવાનો, ભાવના એ કરવાની છે કે મુખ દ્વારા અપવિત્ર વાણી બોલીશ નહીં, અપવિત્ર ખોરાક ખાઈશ નહીં, નાસિકાના છિદ્રોને કહીએ તો હંમેશા સુગંધમય વાતાવરણમાં રહીશ, આંખોને કહીએ તો હંમેશા પવિત્ર વાંચતો રહીશ, સારું જોતો રહીશ. ગાંધીજીના 3 વાંદરા યાદ રાખવાના. સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ, સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ, જન સેવામાં પામીશું પ્યારા રામ રામ 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 રામ. ગાંધીજી આ 3 વાંદરાને તું પ્રશિક્ષણ આપ્યું ને, કે પણ એમ કહેતા હતા કે હું મુખ દ્વારા અપવિત્ર વસ્તુ ખાઈશ નહીં, ખોરાક અપવિત્ર ખોરાક ખાઈશ નહીં, હા પછી કાનને ઢાંકી રાખ્યા, હું કાન દ્વારા કોઈની નિંદા નહીં સાંભળું.
સારું જ સાંભળીશ, આંખો દ્વારા હું ખરાબ જોઈશ નહીં. એ વાંદરાય સાહેબ આપણને પ્રશિક્ષણ આપે છે, ગાંધીજીને ત્રણ એને જે પ્રશિક્ષણ આપેલું હતું એ પણ આપણને પ્રેરણા આપે છે કે સાહેબ આ રીતે જીવજો તો કલ્યાણ થશે, માનવ જીવન શ્રેષ્ઠ છે. તો એવી રીતે આપણે પણ દેહના પ્રત્યેક અંગો નાસિકાને કહેવામાં આવે સુગંધમય વાતાવરણમાં રહીશ, સવારના ગાર્ડનમાં ફરવા જઈશ, ઉઘાડા પગે ચાલશો તો એનું એ ઠંડક મળશે ને આંખોની રોશની વધશે, આવું બધું કહે છે. સુગંધમય વાતાવરણમાં એટલે પવિત્ર વાતાવરણમાં રહેવું, તમારું ઘર પવિત્ર છે, વાતાવરણ પવિત્ર છે તો આંખોને કહેવામાં આવે તો આંખો દ્વારા સારું જોઈશ, કાનો દ્વારા સારું સાંભળીશ, બાહુઓ દ્વારા આનાથી તમાકુ નહીં ખાઉં, પણ સારી વસ્તુ ખાઈશ. આનાથી જયારે તમે કોઈ પણ તમાકુ ખાય છે ને સાહેબ, એ તમાકુ નથી મસળતો, એના ભાગ્યની રેખાઓને ભૂંસે છે, એના સદભાગ્યની રેખાઓને ભૂંસે છે. એટલે આવું બધું ન ખવાય. તમે તો નહીં ખાતા હો, મને તો કોઈ નથી દેખાતું અહીંયા, પણ સાહેબ એટલે મારે આ બધી વાતો કરવાની જરૂર નથી બેન. આ તો મને એક પ્રેરણા ગુરુદેવ આપે છે ને, હું મારી રીતે નથી બોલતો, એ ચેતના આપે બોલાવું છું, એ બોલાવી બોલું છું. તો આવો એવી દિવ્ય ભાવના સાથે બાહુઓને કહેવામાં આવે તો બાહુ પ્રભાવકાર્યમાં રહેશે, કોઈનું ઇજ્જત બચાવવામાં વપરાશે કોઈનું. સાહેબ અને બંને જાંકોને કહેવામાં આવે તો હંમેશા સત્કાર્યમાં દોડતા રહેશે, અને પૂરા શરીર ઉપર કહેવામાં આવે હંમેશા આ શરીરને સાત્વિકમય બનાવી રાખીશ. આ ભાવના સાથે સ્પર્શ કરજો, અહીંયાથી મંત્ર બોલાય એ રીતે. ઓમ વાન્ય આશેષ્ટુ મુખે મુખે નમ નરસોર્મે પ્રાણસ્તુ નાકનામની છિદ્રોને, ઓમ અક્ષણોર્મે ચક્ષુરસ્તુ ઓમ અક્ષ બંને નેત્રોને, ઓમ કર્ણયોમે ક્ષોત્રમસ્તુ બંને કાનોને, ઓમ બાહવોર્મે બલમસ્તુ બંને બાહુઓને, ઓમ ઉર્વોમે ઓજસ્તુ બંને જાંઘોને, ઓમ અરિષ્ટાની મેંગાની તનુસ્તન્વામે સહસંતુ. આખા શરીર એક ચમચી બિન તમે માત્ર હાથ લગાડી રાખજો તમારા પતિદેવને, અહીંયા રેડો અને એક પુષ્પ અબિલ ગુલાલ કંકુ વાળું કરી અને ધરતી માતાને સ્પર્શ કરો, રેડો અહીંયા. હા હવે ફૂલ લઈ લો, અબિલ ગુલાલ કંકુ વાળું કરી ધરતી માતાને ચડાવો. આપણી જન્મદાતા માનો જેટલો આપણા ઉપર ઉપકાર છે ને, માં તો 100 વર્ષ સુધી બચારી જે એટલું જીવે એટલું સેવા કરે, આપણે જીવ્યા એટલું તો માં નથી જીવવાના, જીવવાના છે કોઈના પણ. તો સાહેબ આ આ માં જયારે સ્વધામ સીધાવે પછી આપણે કોણ રક્ષા કરે છે? આ ધરતી માતા. ધરતી માતાને આ માં સ્પર્શ કરી રાખો અને મારી પાછળ બોલો, હે ધરતી માં, હું સહનશીલ બનીશ, ઉદાર બનીશ, વિશાળ બનીશ. લોકો ગમે એવો અપકાર કરે તો પણ ઉપકાર થી એનો બદલો વાળીશ. ધરતી માને વિચાર કરો, એના ઉપર ગમે લોકો ખડ આંકે, ખેડી નાખે, પીખી નાખે તોય મારી માં મીઠા ફળ આપે, હે ચીરી નાખે, એના ઉપર લેટ્રિન કરે, યુરિયન કરે, નથી કરતા આમ ઘણા પગ પછાડે જોઈ લઈશ, એને મારી માં સાચવે. એ આપણાને પ્રેરણા આપે છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસ મેં સબ ભાઈ ભાઈ અત્યારે કેટલું ચાલે છે? મને ગણાય કે તમે આ મુસ્લિમ શબ્દને આમાં શું કામ જોડ્યો છે? પણ સાહેબ મેં નથી જોડ્યો, ઋષિઓએ જોડ્યું છે. ઈશ્વરે માત્ર ઇન્સાન બનાવ્યા, આપણે ઉચ્ચ નીચના ધંધા ચલાવ્યા. માનવ માત્ર એક સમાન, એક પિતા કે સૌ સંતાન. અમે પૃથ્વી માતા જેમ બધાની સાથે ઉદાર વ્યવહાર કરે અમે ઉદાર વ્યવહાર કરશું, કોઈના પ્રતિ પણ રાગદ્વેષ ભર્યો વ્યવહાર નહીં કરીએ. હે ધરતીમાં, તારા જેવા સહનશીલ બનીએ, ઉદાર બનીએ. ઘરમાં ક્યારેક સાસુ કહી જાય અને એને વહુ જો પારો ગુમાવી દે તો એ ઘરમાં શાંતિ જળવાય? ક્યારે ન જળવાય સાહેબ. પૃથ્વીમાં સહનશીલતાની દેવી છે. આ પૂજનમાં પૃથ્વી ક્રમને ખાસ લીધો છે કારણ કે હે માં અમે તારા જેવા સહનશીલ બનીએ, લોકો ગમે એટલો અપકાર કરે તો અમે ઉપકારથી એનો બદલો વાળીએ. આ ભાવના પૃથ્વી માતા આપે છે. વિશાળ બનીએ, ઉદાર બનીએ. આજ માણસ સંકુચિત થઈ ગયો છે, નથી થઈ ગયો? આવો એ ભાવનાથી. ઓમ પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વમ વિષ્ણુના ધૃતા ત્વમ ચ ધારે માં દેવી પવિત્રમ કુરુ ચાસનમ પવિત્રમ કુરુ ચાસનમ. હવે હાથમાં થોડા ફૂલની પાંદડી લઈ લો અને થોડા ચોખા લઈ લો, વાટકીમાં થોડુંક ટીપું એક પાણી, સામાન આટલું હોય બરાબર. સંકલ્પ, સંકલ્પ આજ એવો લેજો કે તમારું અંદરનું દેવત્વ જાગી જાય. એક જગ્યાએ હું સંકલ્પ લેવડાવતો હતો અને યજ્ઞ પછી લેવડાવતો હતો. યજ્ઞ પછી પુષ્પાંજલિ લેવાની, 24 કુંડી યજ્ઞ હતો, લગભગ 1000 લોકો બેઠા હતા. દાદાને તકલીફ છે ને પગમાં, એ હોય તો ખુરશી ઉપર ભલે બેસે, વાંધો નહીં, કારણ કે બેસવાનું ઘણી વાર થાય છે. દાદા એ સરસ, આ 70 વર્ષની ઉંમરે તમને બતાવી દઉં,
સેક્ટરો સેક્ટરોમાં ગાંધીનગર ફરે છે. ભાઈ તમારા ઘરમાં શાંતિ રહે છે, ઘરમાં પ્રોબ્લેમોમાં છો તમે, એક સાહિત્ય ગુરુદેવનું લઈ લો અને એ આ સાહિત્ય વાંચશો ને, તમારા જીવનના બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન છે આમાં. અને આ 100 રૂપિયાનું પુસ્તક હું માત્ર 50માં આપું છું. 100 રૂપિયાનું પુસ્તક દાદા બતાવો તો આમાં સાહેબ આપણા જીવનના બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન છે. એક જ વિચાર ખાલી પૂજાના ટાઈમે વાંચ્યું ને સાહેબ, તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. અને પરિવારને સાથે રાખીને બેસાડીને વાંચશો ને, તમારા ઘરમાં અંદરમાં બધાનું દેવત્વ જાગૃત થઈ જશે અને ધરતી ઉપર ઘરમાં સતયુગનું નિર્માણ થશે. આ આ દૈવી યજ્ઞ બતાવે છે આપણાને. અને હું તો આ દાદાને, મને આમ તો સ્વભાવ થોડો સ્ટ્રોંગ છે પણ મને બહુ ગમે છે કે આવું દેવ કાર્ય આજ આજ આ કળિયુગમાં કોણ કરે સાહેબ. અને દાદા મને કે દિનેશભાઈ તમે જ્યાં યજ્ઞ કરવા જાઓ ને ત્યાં મને લઈ જાય, હું મારું સાહિત્ય લઈ આવીશ. હા એટલે લઈ જાય છે, જ્યાં 2-4-5 કાલે બેસણામાં ગયા હતા, બેસણામાં 8 પુસ્તકો વેચી આવે, બધી જગ્યાએ પહોંચી જાય. આને રાષ્ટ્ર પુરુષ કહેવાય સાહેબ, જે લોકોના હિત માટે જીવે છે. નહીતર નિવૃત્ત અધિકારી છે, નર્મદા નિગમના અધિકારી હતા સાહેબ, છતાં એમાં રવિવાર હોય તો આલો ગુરુદેવનું કામ કરી આવીએ. યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે, સાચી સમજ વિના જીવન લજાવે. હા સાહેબ, યુવાની મળી છે કંઈક, રાષ્ટ્રના હિત માટે જીવી જઈએ. હા બાકી તો મરવાનું બધાને છે, પણ મૃત્યુ એનું સાર્થક થાય છે કે જે જીવન શ્રેષ્ઠ બનાવીને જાય છે. મૃત્યુ હિ સત્ય હૈ મત બન અંજાન, જીવન હૈસા જી કી હસ્તા ચલે શમશાન. આવા લોકો જીવતા જી હસતા હસતા શમશાનમાં જાય ને તો લોકો એને એને સાહેબ હસતા હસતા વિદાય આપે છે. એને ખુદ હસતા જાય છે કે મેં કંઈક શ્રેષ્ઠ કામ કરીને ગયો છું, જીવન ધન્ય બનાવીને ગયો છું. મારી મારી જીવનીને મેં મારી મારી યુવાનીને વેડફી નથી નાખી. પોતે રમવામાં, ટીવી જોવામાં, મોબાઈલ જોવામાં મેં વેડફી નથી નાખી. દુર્વ્યસનોમાં, નવરા ગપ્પા મારવામાં વેડફી નથી નાખી સાહેબ, શ્રેષ્ઠ બનાવી છે. આવા મહાપુરુષો હસતા હસતા જાય છે. અને આજે તમારી વચ્ચે આ લાવ્યા છે, છેલ્લે મંત્ર પુષ્પાંજલિમાં જેને લેવું હોય લેજો તમે. તારે લાવ, બહુ ઘણું તો નથી લઈ આવ્યા, થોડુંક જ ઉપરે એટલું લઈ આવ્યા છે. પણ સાહેબ સાયકલથી આ ઉંમરે ફરવું એટલે બહુ મોટી વાત છે. આપણે ગાડીથી એ દેવ કાર્ય માટે નથી ફરી શકતા, અને આ તો સાયકલથી દરરોજ પાછા 1-2 ઘરમાં નિયમિત સ્વાધ્યાય કરવા જવાનું. આ જીવન છે. આવો એવી દિવ્ય ભાવના સાથે સંકલ્પ લઈએ. સંકલ્પ એવો લેજો, એક જગ્યાએ 24 કુંડી યજ્ઞમાં 5,000 લોકો 4-5,000 બેઠા હતા અને સંકલ્પનો વારો આવ્યો. મેં કીધું ભાઈ બધા ભાઈઓ તમે ગાયત્રી યજ્ઞ કર્યો છે તો એક એક સંકલ્પ લઈને જાજો, એક બુરાઈ મૂકાઈને જાજો અને એક સારો સત્સંકલ્પ લઈને જાજો તમારી અંદરનું દેવત્વ જાગૃત કરવા માટે. ચાલો સૌથી પહેલો સંકલ્પ કોણ લે છે? એટલે એક વચ્ચેના કુંડ ઉપર જે બેઠા હતા એ ભાઈ ઉભા થયા મુખ્ય યજમાન, એનું નામ મનજીભાઈ. અને બધાની નજર એના ઉપર ગઈ. મને કે દિનેશભાઈ બરાબર સંકલ્પ લેવડાવજો, આ ભાઈ બધી વાત પૂરા છે, એ બધું જ એને ચાલે, એટલે હરખો સંકલ્પ લેવડાવજો. એટલે મેં મને એવી ભાવના થઈ કે ચાલો જાણું તો ખરો શું સંકલ્પ લેવા ઉભા થયા છે. મેં કીધું ભાઈ શેનો સંકલ્પ લેવો છો? મને કે આજથી હવનમાં બેસે બે બાપનો સાહેબ, આવો સંકલ્પ લઈને ન જાતા. હે આજથી સંસ્કારમાં આવો બે બાપનો, અરે સાહેબ જીવન નકામું થઈ જશે. હા આવો સંકલ્પ લેજો કે અંદરનું દેવત્વ જાગી જાય, નિયમિતતા આવી જાય, જીવનમાં શ્રેષ્ઠતા આવી જાય, પવિત્રતા આવી જાય. આ તો હસાવવા માટે, કારણ કે યજ્ઞ બોર થવા માટેની વસ્તુ નથી. આ આપણા ભૂદેવો અત્યારે બોર થાય એ પ્રકારે યજ્ઞ કરાવે. યજ્ઞ માત્ર દંપતી જ બેઠા હોય, બીજા તો બધા વાતો જ કરતા હોય, પણ હું અહીંયા એ સૌભાગ્ય જોઉં છું. બેન બહુ શ્રેષ્ઠ યજ્ઞ તમારે ઘરે થઈ રહ્યો છે, આના ફોટા પાડજો, અમે શાંતિકુંજ મૂકશું, ત્યાંથી ગુરુ ચેતનાના આશીર્વાદ મળશે. બહુ પવિત્રતાપૂર્વક તમે કેટલા બધા શાંતિથી સાંભળો છો સાહેબ, આવી દૈવી વાતો આજ સાંભળવાનો કોઈને ટાઈમ નથી, પણ છતાંય તમે બધા આ શ્રેષ્ઠ વાતોના આગ્રહી છો એટલે તમને બધાને વંદન કરું છું. એ ભાઈને કે એ ભાઈ કે આજથી હવનમાં બેસું બે બાપનો થાય એવા સંકલ્પ લઈને નહીં જતા. આવો સંકલ્પ લેજો. આવો આપણે અહીંયાથી સંકલ્પ લઈએ. મારી પાછળ 3 વખત વિષ્ણુ વિષ્ણુ બોલજો. ઓમ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્ય પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રહ્મણોદ્વિતીય પ્રાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વમનંતરે ભૂર્લોકે જંબુદ્વીપે ભારતવર્ષે ભરતખંડે આર્યાવર્તિક દેશાંતર્ગત આપણે અમદાવાદ પ્રહલાદનગર ક્ષેત્રે માસાનામ માસોત્તમે માસે પોષ માસે શુક્લ પક્ષે તૃતીયા તિથિએ રવિવાસરે ગોત્રોત્પન્ન. તમારા ગોત્રનું નામ બોલજો મનમાં, જે હોય તે ન હોય તમને યાદ. આજે આપણા ઘણા લોકો નથી, હમણાં યુટ્યુબમાં આવે રામાયણ ગીતાનું 2-4 પ્રશ્ન પૂછે તો કોઈને નથી આવતા, આમ તો PhD થયેલા હોય.
પીએચડી જેમાં કરવી જોઈએ એમાં કરતા નથી એમ ને. હા, ગોત્રનું નામ મનમાં બોલજો, નામાહમ તમારું પોતાનું નામ બોલજો, હવે મારી પાછળ બધા બોલજો. સત્પ્રવૃત્તિ, સંવર્ધનાય, દુષ્પ્રવૃત્તિ, ઉન્મૂલનાય, લોકકલ્યાણાય, આત્મકલ્યાણાય, વાતાવરણ પરિષ્કારાય, ઉજ્જવલ ભવિષ્ય, કામના પૂર્તયે ચ, પ્રબલ પુરુષાર્થમ, અહમ કરિષ્યે, અસ્મય પ્રયોજનાય ચ, કલશાદી આવાહિત, દેવી દેવતા પૂજન પૂર્વકમ, એક કુંડી ગાયત્રી મહાયજ્ઞ, ગાયત્રી પરિવાર શાખા ગાંધીનગર દ્વારા સંપાદનાર્થમ સંકલ્પમ અહમ કરિષ્યે રાખી દો. હવે તમે બેન આ પૂજાની થાળી લઈ અને ઊભા થઈ જાઓ, તમે સહયોગ આપો, તમે થાળી પકડો, તમારા દેવી ગુરુદેવને માતાજીને અહીંયા તિલક કરશે પરમાત્માને. હા, તિલક આપણે પણ કરવાનું હોય પણ પછી, પહેલા દેવો ને થયા પછી. અહીંયા આવતા રહ્યો અંદર તમે, તારે એને એક બાજુ લઈ લો દાદા. હા, બધા ગુરુદેવને માતાજીને અહીંયા કનૈયાની મૂર્તિને બધાને તિલક કરજો. ઓમ ચંદનસ્ય મહત્પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદામ હર્તે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા, લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. વસુદેવમ સુતમ દેવમ કંસચાણુર્વર્ધનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણ વંદે જગદ્ગુરુ, શ્રીકૃષ્ણ વંદે જગદ્ગુરુ. હવે ચોખાથી ઓમ ભૂર્ભુવઃ શ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અહીંયા જો નવગ્રહની સ્થાપના છે એના ઉપર પણ જરાક કરી દો. ઓમ બ્રહ્મા મુરારે શ્રીપુરાંતકારી, આપણે કહીએ ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ, સર્વે ગ્રહ શાંતિકરા ભવંતુ, સર્વે ગ્રહ શાંતિકરા ભવંતુ. એના ઉપર પુષ્પ રેડી દો. ઓમ નવગ્રહ દેવતાભ્યો નમઃ, આવાહયામી સ્થાપ્યામી પૂજ્યામી ધ્યાયામી તતો નમસ્કારમ કરોમી. એક ફૂલ અબિલ ગુલાલ કંકુવાળું કરી અને કળશ દેવનું પણ પૂજન કરી લો. આર્યું ફૂલ એટલે બધું પૂજન ભેગું લઈ લઈએ. ઓમ તત્વાયામી, એના ઉપર લખી દો, તત્વાયામી બ્રહ્મણા વંદમાન કદા શાસ્ત્રે યજમાનો હવિર્ભિ અહિડમાનો બૌદ્ધુર્ષિ વંશમાન આયુ પ્રમોષિ. ઓમ કલસ્થ દેવતાભ્યો નમઃ, આવાહયામિ સ્થાપ્યામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ. બે હાથ જોડીને કલસ્થ દેવતાને પ્રાર્થના પણ કરશો. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત હુલિતસ્ય સ્થિતો બ્રહ્મ મધ્યે માતૃગણા સ્મૃત, કુક્ષૌતુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા, ઋગ્વેદો યજુર્વેદઃ સામવેદો યથર્વણઃ, અંગૈસ્ય સહિતા સર્વે કલશન્તુ સમાશ્રિતા, અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરિષ્યદા, શાંતિ પુષ્ટિ કરિષ્યદા. ત્વયિ તિષ્ઠન્તિ ભૂતાનિ ત્વયિ પ્રાણા પ્રતિષ્ઠિતા, તૈ શિવમ ત્વમેવાસિ વિષ્ણુ ત્વમ ચ પ્રજાપતિ, આદિત્ય વશો રુદ્ર શ્રી વિષ્ણુવા સપૈત્રિકા, ત્વયિ તિષ્ઠન્તિ સર્વેપિ યતકામ ફલપ્રદા, તત્પ્રસાદાદિમમ યજ્ઞમ કર્તુમી હે જલોદ્ભવમ, સાનિધ્યમ કુરુ મે દેવ પ્રસન્નો ભવ સર્વદા, પ્રસન્નો ભવ સર્વદા. હવે બેન તમે તમારા પતિદેવને વિજય તિલક કરજો, પહેલા કંકુથી પછી ચોખાથી, અને હસતા મુખે તરજો. માં જગદંબા તમને સદા હસતા રાખે. તમે તમારા પત્નીને એક અહીંયા કપાળમાં ને એક સેથાની જગ્યાએ અનામિકા આંગળીથી, તમે બેન અંગૂઠાથી કરજો જે ઘરે. અને આજ સંકલ્પ લેજો કે સાહેબ જયારે ઓફિસે જાય ને, સુનમ સાહેબ શું કામ કરો, તારક 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 મહેતા આહ ક્યાં બાત હે. હા, તમે જયારે પણ ડ્યુટી ઉપર જાઓ તો ઘરમાં જે દેવસ્થાન હોય એક દીપક પ્રગટાવીને જવાનું, શક્ય હોય તો 24 ગાયત્રી મંત્ર બોલવાનો,
પણ એક આ સાહિત્યનું પાનું વાંચવાનું. આટલું તમે જોજો એનો પ્રભાવ કેવો પડે છે. 12 મહિનામાં તમારી બધી મનોકામના પૂરી થશે અને તમે જેવું ઈચ્છો ને પરિવારમાં એવું પરિવર્તન થશે ને બધા હળી મળીને રહેશો તમે. આમાં બહુ શક્તિ છે સાહેબ, આટલો નિયમ લેજો ખાલી. આજ તમારું જીવન શ્રેષ્ઠ બનાવવા માટે. અને બેન જ્યારે જાય ને ઉતાવળ નહીં કરો, પહેલા દીવો કરતા જાઓ, ઊભા રહે હું તમારું સન્માન કરું. અને જે ઘરમાં પત્ની હસતા મુખે એના પતિને વિદાય વિજય તિલક કરે છે, હસતા મુખે વિદાય આપે છે ને, એ પતિને કામમાં ડબલ ઉત્સાહ રહે છે. લ્યો એને ઘરનું ટેન્શન મટી જાય. અને ઘરે આવે ને જ્યારે, ત્યારે આમ હસતા મુખે આવકાર આપવાનો, એનો બધો થાક ઉતરી જશે. આટલે નિયમ આપણે પાડશું ને આજે સાહેબ. એક તો પતિદેવ ટેન્શનમાં આવતા હોય, ચિંતામાં આવતા હોય, અને પત્ની હોગીઓ મટી કરીને બેઠા હોય, આમ ઓલો થાક ન હોય તો ડબલ લાગી જાય. આવું નહીં કરવાનું સાહેબ. યજ્ઞ યજ્ઞ એટલે તેજસ્વીતા, પવિત્રતા, ઉત્સાહિતા. ઉત્સાહથી જીવન જીવશું ને તો મજા આવશે, પરિવારના તમામ પ્રોબ્લેમો સોલ્વ થશે. આપણે ઉત્સાહ મારી રાખ્યો છે. ઉત્સાહથી વિદાય આપો, ઉત્સાહથી કામ કરો, ઉત્સાહથી ઘરમાં આમ આનંદિત થઈને રહો ને. પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો, પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો. મનો ઉત્સાહ નું એ સ્થાન ને સૌનો વિશામો, મનો ઉત્સાહ નું એ સ્થાન ને સૌનો વિશામો. સુખી ને સાથ એ માં હો, સુખી ને સાથ એમાં હો, દુખીને પણ દિલાસો હો. પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો, પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો. નાનકડું ઘર મંદિર બની જાય. વડીલોની સેવા થતી હોય, એકબીજાને આદર સત્કાર અપાતો હોય, એકબીજાને જય શ્રી કૃષ્ણ કરીને જય માતાજી કરીને બહાર જવાતું હોય, આવીએ એટલે હસતા મુખે જય શ્રી કૃષ્ણ કરવાના હોય સાહેબ, આ જ ઘર પરિવારનું સ્વર્ગ છે. દાંપત્ય જીવન એ છે, ગૃહસ્થ જીવન એ છે સાચું, કે એકબીજા આનંદ પૂર્વક કરે. એને એને સાહેબ સતયુગની અનુભૂતિ, સ્વર્ગની અનુભૂતિ ઘરમાં બેઠા થાય, ઉપર ક્યાંય નથી. આપણા દૈનિક જીવનમાં જ સ્વર્ગ છે, આપણા આચરણમાં સ્વર્ગ છે. આ રીતે બેન પતિદેવ, તમે પહેલા પતિદેવનું પૂજન કરો અને તમે પછી એમનું કરજો. પહેલા કંકુથી ચોખાથી હસતા મુખ બેન ફોટો પાડો ને તો અમને ખબર પડે કે હસે છે કે નહીં, અમે જોઈએ એમ. હા, ઓમ ચંદન હસ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપ નાશનમ આપદાન હરતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા, લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. મંત્ર બોલો, મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરિ, સર્વ મંગલ માંગલ્ય, શિવે સર્વાર્થ સાધિકે, શરણે ત્ર્યંબકે ગૌરી, નારાયણી નમોસ્તુતે. હવે ફોટો એમને જ બતાવજો કે જો સેથો પૂરેલો ને ચાંદલો થી કેવું તમારું જીવન શ્રેષ્ઠ લાગે. મૈયા માગુ તારી પાસ મારી પૂરી કરજો આશ, મૈયા બોલો હું તો માગી રે માગી ને માગું એટલું, મારો અમર રાખો ને ચૂડી ડાંડો. હું તો માગી રે માગી ને માગું એટલું, મારો અમર રાખો આજિંદગી ના ચોપડામાં સરવાળો માંડજો, આજિંદગી ના આજ સુધી જીવ્યા છો કેટલો ને કેવું, આજ સુધી હું કેટલી સુધારી વૃત્તિ કેટલું છે દેવું, કેટલી સુધારી વૃત્તિ. ઓ કાઢી સરવૈયું કોઈ સંત ને બતાવજો, કાઢી સરવૈયું કોઈ શાંત ને બતાવજો, જિંદગી ના ચોપડામાં ચરવાડો માંડજો, જિંદગી ના ચોપડામાં ચરવાડો માં.
આ રીતે તિલક થયું. હવે એક આમાં નાડા છેડી હતી તમારી થાળી, એક લઈ તો એને બે વિભાગ કરો, આ રીતે બંને પકડો, બે વચલી આંગળી અને એક અંગૂઠો. આજથી ભગવાનને કહીએ અમારા દાંપત્ય જીવનની જવાબદારી, અમારા પરિવારની જવાબદારી, મોસાળ પક્ષની સસુર પક્ષની, હે પરમાત્મા તમારે હાથ સોંપીએ છીએ, હે સદગુરુદેવ તમારે હાથ સોંપીએ છીએ, અમારી ચારેક બાજુથી રક્ષા કરજો. ઊભા થઈ જાઓ અને જ્યારે મંત્ર બોલાય ને ત્યારે અહીંયા ગુરુદેવ પાસે, એક ભગવાન શ્રી કૃષ્ણ પાસે રાખી દીધો. હા, ઊભા થઈ જાઓ. મારા જીવન રથ ના સદગુરુ છે સારથી રે, મારા જીવન રથ ના સદગુરુ છે સારથી રે, મારા જીવન રથ ના કૃષ્ણ પ્રભુજી સારથી રે, મારા જીવન રથ ના કૃષ્ણ પ્રભુજી સારથી રે. શોપી ગુરુ ને હાથ લગામ, રથ ને હાકી રહ્યા શ્રી રામ, પછી ચિંતા કરું શું કામ, મારા જીવન રથ ના કૃષ્ણ પ્રભુજી સારથી રે, મારા જીવન રથ ના કૃષ્ણ પ્રભુજી સારથી રે, મારા જીવન રથ ના સદગુરુ છે સારથી રે, મારા જીવન રથ ના સદ. હવે આવી જાવ. ઓમ વ્રતેન દીક્ષામ આપનોતિ, દીક્ષયાપનોતિ દક્ષિણામ, દક્ષિણામ શ્રદ્ધામ આપનોતિ, શ્રદ્ધયા સત્યમાપ્યતે, શ્રદ્ધયા સત્યમાપ્યતે. સરસ. હવે એ જ નાળા છીડી ફરીથી લઈ લો. તમારા પતિદેવ છે ને? નથી. ઠીક છે. હા તો હા, બે કરી નાખો. તમારે તમારા પત્નીના ડાબા હાથે બાંધવાનું છે, પછી બેન તમે બાંધી લો એટલે તમારા, હા મમ્મીના ડાબા હાથે બાંધવાનું. આ રક્ષા સૂત્ર છે, સામાન્ય સૂત્ર નથી, અને અભિમંત્રિત મંત્રથી બોલાય ત્યારે પરમાત્મા અચૂક આપણી રક્ષા કરતા હોય છે. અને તમે પણ એવી રીતે બાંધજો કે આથી મારીશ નહીં, દીબીશ નહીં, આ મુખથી ગાળો નહીં બોલું, તારી રક્ષા કરીશ. હા, આપણી રક્ષા કુળદેવી તો કરે છે, પણ ક્યારે આપણે એકબીજાની રક્ષા કરીએ ત્યારે, આપણે જો રક્ષા ન કરીએ તો એ ક્યાંથી કરવાની. સદભાગ્ય કે દુર્ભાગ્ય કાયમ નથી, આપણે કરેલા કર્મોનું ફળ છે. એવા કર્મ કરીએ ને કે સદભાગ્ય સતત બની રહે. આ રીતે પૂજન જ્યાં થાય ને એ પરિવાર, એ ગ્રહસ્થાશ્રમ ધર્મ એ દૈદીપ્યમાન બને છે. બરાબર. એવી ભાવનાથી તમે તમારા પતિદેવને જમણા હાથે, તમે તમારી પત્નીને ડાબા હાથે બાંધો જોઈએ. ભાસતા મુખ્ય બાંધો. તમે પહેલાં બાંધી લો જમણા હાથે, તમારા પતિદેવને બાંધો. આમ મુઠ્ઠી વાળો સાહેબ, તમે આમ આ ડાબો હાથ માથા ઉપર રાખો. ॐ यदा बन्धन् दाक्षेण हिरण्यगं सता निकाय सुमनश्यमानाः तन्महाबधना. સાહેબ, લડવાની વસ્તુ ધર્મ નથી, લડવું ના નથી. તારી મહાપુરુષોએ કીધું લડવું છે, લડવું જ જોઈએ, અને લડવા માટે જ આપણે પેદા થયા છીએ. પણ લડવું કોની સુતે સાથે? એ ગાયત્રી મહામંત્ર ની સદબુદ્ધિ આપણને બતાવે છે, ગાયત્રી મંત્ર ની સદબુદ્ધિ આપણને એ પ્રેરણા આપે છે કે બાપ લડો, લડવાની ના નથી, લડવા માટે જીવન મળ્યું છે, પણ લડવું કોની સાથે? આજ માણસ મા બાપ ની સાથે લડે છે, સાસુ સસરા સાથે લડે. અરે સાહેબ, ધર્મ સાથે લડે. એ ધર્મ, સાસુ સસરા, મા બાપ, સાહેબ લડવાની વસ્તુ નથી. આપણા જે દુર્ગુણો છે, બુરાઈઓ છે, અંધશ્રદ્ધાઓ છે, અંધમાન્યતાઓ છે, એની સાથે લડીએ. સંગ્રામ જિંદગી હૈ, લડના ઉસે પડેગા, જો લડ નહીં શકેગા આગે નહીં બઢેગા. ઇતિહાસ કુછ નહીં હૈ, સંઘર્ષ કી કહાની, રાણા સિવા ભગત સિંહ, ઝાંસી કી વીર રાની, કોઈ ભી કાયરોં કા ઇતિહાસ ક્યો પડેગા. સંગ્રામ જિંદગી હૈ, લડના ઉસે પડેગા. લડશું છાતી ઠોકીને ક્યો, પણ અમારી બુરાઈઓ સાથે, સમાજની અંધશ્રદ્ધાઓ સાથે, દુષ્પ્રથાઓ સાથે, કુરિવાજો સાથે, એની સાથે લડો ને સાહેબ. ધર્મ સાથે લડવાની શું જરૂર? મા બાપ સાથે લડવાની શું જરૂર? સાસુ સસરા સાથે લડવાની શું જરૂર? જેને આપણાને પેદા કરે એની સાથે લડીએ સાહેબ? નહીં. આજથી એ વૃત્તિને બદલાવજો. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. આ સંત બહુ
તમારા પુણ્ય ભાગ્ય થી તમારે ત્યાં પધાર્યા છે. તો એની દિવ્ય વાતો ને માત્ર આકા ને સાંભળી આકા ને કાઢી નાઈ નાખતા એની વ્રાતો ને દિવ્ય હૃદયંગમ કરજો કે નહીં આજ પછી અમે આમ દીવશું તો યજ્ઞ સફળ થયો ગણાશે. ગાયત્રી યજ્ઞ પહેલા જ મેં કીધું ને કેટલાય જન્મો ના પુણ્ય થયા હોય ને ત્યારે આ સૌભાગ્ય સાંપડે છે. તમે બહુ સૌભાગ્યશાળી છો સાહેબ, તમારી સાથે કેટલાય પરિવાર ને આવ્યું ને સૌભાગ્ય મળ્યું છે. બધા ભાગ્યશાળી જો સાહેબ, ખર્ચો તો આ પરિવારે કર્યો છે પણ લાભ તમને બધાને આમ ફ્રી ઓફ બોનસમાં મળે છે. તમે બહુ સૌભાગ્યશાળી છો. આવો એ દિવ્ય ભાવના સાથે. હા એટલે ડાબા હાથે જ હોય આમ તો બરાબર, પણ છતાં તમે જમણા હાથે તમારો ડોશી પુરાણ કહેતું હોય તો એને પ્રાધાન્ય. ના ડાબા હાથે જ બાંધો. હા પરણેલીને વિવાહિત સ્ત્રી આપણે પરણેલીને ડાબા હાથે હોય એ પરણી તો જ્ઞાત છે ને ભલે. હા તો એ ડાબા હાથે. હા સરસ. એટલે એવું કઈ મનમાં લેખવાનું નહીં, આ બધી આપણી અંધ માન્યતાઓ છે. સાહેબ લોકો મુહૂર્ત જોવે, બહાર જવું હોય તો કે મુહૂર્ત, ચોકડીઓ જોઈને જાઓ, સારું કામ કરવું હોય મુહૂર્ત જોવાની ના નથી સાહેબ, પણ આપણું મન કુમાર્ગ તરફ જાતું હોય ને એ મુહૂર્ત ખાસ જોજો કે મારું મન કુમાર્ગે ન જાય. બાકી સત્કાર્યમાં કાંઈ જ નડતું નથી, એ અંધશ્રદ્ધાને ભાંગીને ભૂકો કરી નાખજો. આ તમને બધાને કહી દઉં, એક રાજાને જ્યોતિષી પ્રત્યે બહુ વિશ્વાસ. જ્યોતિષી કે એટલું જ પગલું ભરે, બે ચાર પ્રશ્ન આમ શાસ્ત્રીજી કે એટલું જ સાચા પડ્યા હશે જ્યોતિષીને. જ્યોતિષ એક ગણિત છે સાહેબ, બીજું કાંઈ નથી. આપણે એવું ગણિત રાખીએ કે મારે શ્રેષ્ઠ કર્મ કરવા છે તો તમારા પાસે હાવડા જ છે, બે મત તમે તારે દીધે રાખો, પણ મારે સારું જ કામ કરવું છે તો અહિત કામ માં તો સાહેબ કરશું કર્મો જેવા આજે છેલ્લી ક્ષણ માટે દેખાશે, કોઈ દાવ નહીં ચાલશે તારો ના લાજથી ઈશ્વર લલચાશે, અર પડે ઉતરે છે કર્મોની એ વિડીયો શુભ કર્મ જોવામાં કાંઈ મુહૂર્ત જોવાનું નથી. જયારે ઈચ્છા થાય મેં કમૂરતામાં એ દુકાનના મુહૂર્ત કર્યા છે ને આવે છે, કોઈ એમાં નડતું નથી સાહેબ. આ બધી એ રાજાને શાસ્ત્રીજી ના એક બે વાત હારા પડ્યા, જ્યોતિષી ના તે હવરા પડ્યા, પાસે હવરા પડ્યા. આમ તો એના હવરા હતા પણ એને ભરોસો જ્યોતિષી હવરા પડ્યા તે એ જ્યોતિષી ને રાજ જ્યોતિષી બનાવી દીધા. હવે તો રાજા ઘરથી બહાર નીકળે તો મુહૂર્ત જોવડાવીને નીકળે, ચોગડીઓ જોવડાવીને નીકળે. એમાં એક દિવસ એ જ્યોતિષી ને બધું પૂછીને નીકળે અને એમાં એક દિવસ રાજ જ્યોતિષી ને બે નવરા બેઠા હતા રાજા, ચર્ચા કરતા હતા. એમાં રાજ જ્યોતિષે હાથ બતાવ્યો કે જોવો તો ખરા જ્યોતિષી આપણી હસ્તરેખા શું. હાથ કોઈને ન બતાડતા, કર્મ પ્રમાણે ફળ મળશે સાહેબ, કર્મને પ્રાધાન્ય આપજો. હાથ કોઈને બતાડવાની જરૂર નથી અને નમાવાની નમવાની જરૂર નથી. પત્ની પોતાના પતિને નમે એને આજ્ઞાકીત રહે અને પત્ની પાછું નમે એટલા વધર નહીં હાલવાનું કે આ તો પત્ની પેઢી સુધરી જાય એવું નહીં. ના ના એ રીતે એ માન્યતા નહીં રાખવાની. પત્ની જેમ પતિવ્રતા ધર્મ પાડે એમ આપણે પત્નીવ્રત ધર્મ પાડવાનું, એમાં કાંઈ નાના બાપના નથી જાય. એનું એનું સૌભાગ્યનું આપણે ખ્યાલ રાખવાની. એની એને સાહેબ જે ઘરમાં 24 વર્ષ ઉછરી અને હસ્તી રમતી જે વિચારોમાં રહેતી રહેતી આજ તમારા ઘરે આવી ગઈ છે ને તો એ સાહેબ તમારા ઘરને અપનાવ્યું છે, તમારા પરિવારને અપનાવ્યો છે, તો એનું મોટું યોગદાન છે, સમર્પણ છે. એ સમર્પણને લક્ષમાં રાખીને માન આપજો, એનો તિરસ્કાર ન કરતા. ગ્રહસ્થા જીવન દૈદીપ્યમાન બને ને એની ખાસ ધ્યાન રાખજો. એટલે વિચાર કરજો કે રાજાએ હસ્તરેખા બતાવીને જ્યોતિષીએ મોઢું બગાડ્યું એટલે રાજાની શંકા થઈ કે આમાં કંઈક છે દાળમાં કામ. અરે બોલો ને એ કે નથી કહેવા ત્યાં જેવું રાખો ને અત્યારે રાજા જ્યોતિષી કે ના ના રાખો કાંઈ જોયા આમાં માલ નથી. ના ના કયો હવે તમે જો આપ જોયો જ છે તો મને આપો જવાબ આપો, જે હોય તો હું તમને કાંઈ નથી કહેવાનું. મારા હમ ન કહો હમ દીધા એટલે જ્યોતિષીએ કીધું બીજું તો બધું ઠીક છે રાજા સાહેબ, પણ તમારો મૃત્યુ પ્રબળ છે. તો એમ ક્યારે? બહુ નજીક સમયમાં. નજીક સમયમાં એટલે આવતા મહિનાની 30 તારીખે તમે સવારે 10 વાગે હરિઓમ શરણ થઈ જાય. ટાઈમ સહિત કહી દીધું કેટલું જ્યોતિષી ઊંચું હશે. અને સાહેબ પછી તો રાજાની જે દશા થઈ છે આમ રાજકાજ છોડી દીધું, દિન પ્રતિદિન હુકાવા માંડ્યા અને બીમારીઓ ઘર કરી દીધું. હજી તો પહેલી બીજી હતી, મહિનામાં તો મરવાનું હતું.
એમાં વિચાર કરજો કે મહિનામાં જ મરવાનું. રાજા શુક્લકડી 15 દી થયા પ્રધા રાજ દરબારમાં નથી. આ પ્રધાન ટેન્શનમાં આવી ગયા કે રાજા સાહેબ ને થયો શું છે, આ ફાઇલો સમાજની પરિવારની કેટલી બધી જમા થઈ ગઈ છે. તો રાજા સાહેબ કહે જાઉં તો ખરો, કેમ નથી આવતા રાજ દરબારમાં. રાજા સાહેબ કહે ગયા તો રાજા સાહેબ તો પથારી વસે હતા. અરે રાજા સાહેબ આ દશા તમારી કોને કરી? તો કે આપણા રાજ્યોતિષીએ મારી 30 તારીખે મૃત્યુ પ્રબળ બતાવ્યો. એમ પ્રધાન હોશિયાર હતો સાહેબ, બુદ્ધિશાળી હતો. આપણે બુદ્ધિનું દેવાળું કાઢવાનું નથી, પ્રજ્વલિત કરવાની છે. યજ્ઞ દ્વારા બુદ્ધિ પ્રજ્વલિત થાય છે. વિચાર કરજો કે રાજા સાહેબ અવિવેક માફ કરજો, રાજ્યોતિષીને બોલાવશો? હા બોલાવશો. તરત જ માણસને મૂક્યો, જાઓ રાજ્યોતિષીને બોલાવી આવો. રાજ્યોતિષી આવે, ભાઈ ગયો બોલાવવા. એમાં રાજા સાહેબને પ્રધાનમંત્રીએ કીધું, સાહેબ હું પ્રધાનમંત્રી છું, તમારો સેવક છું. હું રાજા સાહેબને જે કાંઈ પૂછું ને અવિવેક માફ કરજો, ગુનો માફ કરજો, પણ હું મને પૂછવા દેજો. તમે તમારી રીતે કાંઈ ચૂપ ન કરતા, ભલે ભલે મને કહેજો. પ્રધાનને કહે, રાજા કહે, બોલાવો. રાજ્યોતિષી આવે, નમસ્કાર કર્યા. એટલે પ્રધાને પૂછ્યું, રાજ્યોતિષી આપ જ છો? હા હા હું જ છું. રાજાની હસ્તરેખા તમે જોઈ હતી? હા મેં જોયેલી છે. શું છે એની હસ્તરેખામાં? અરે એનો મૃત્યુયોગ પ્રબળ છે. આ 30 તારીખે સવારે 10 વાગે અચ્યુતમ કેશવમ થઈ જવાના છે. તો કે બિલકુલ સાચું, મારા જ્યોતિષને આજ સુધી કોઈ ખોટું પાડી શક્યું છે? ના હો. કોઈ પ્રધાન કે કોઈ ન પાડી શકે, તમારા જ્યોતિષને કોણ ખોટું પાડે? પછી પ્રધાને કીધું, એ તો ઠીક છે, રાજા સાહેબનો જે મૃત્યુયોગ તમે જોઈ શકો છો, એમ તમારો કેટલા વર્ષે છે? તો કે અત્યારે 58 નો થયું છું ને 68 વર્ષ ને કંઈક 10 દિવસ પછી મારું મૃત્યુયોગ છે. સાહેબ પ્રધાનથી ન રહેવાનું, પેટમાંથી તલવાર કાઢીને જ્યોતિષીનું માથું ઉડાડી દીધું. રાજા સાહેબ એને એના મોતની ખબર નથી, તમારું મોત જોવા નીકળ્યો? ઉભા થાવ, ક્યાં સુધી અંધશ્રદ્ધા મારે છો? પછી રાજા ત્રી વર્ષ જીવ્યો. હવે આમાં માનવું કે ન માનવું એ તમને આધીન છે સાહેબ. ગણિત છે, આપણે એવું ગણિત રાખીએ ને સારા કામ કરીએ તો સારા ફળ મળે. આટલું ગણિત રાખો ને હાવ ચોખ્ખું ગણિત છે, બરાબર ને? તો આવો એ ભાવના સાથે આપણે સરસ મજાનું રક્ષા સૂત્ર બાંધ્યું. કળશ પૂજન પણ થઈ ગયું છે. અહીંયા દીપક ચાલુ છે. એક ફૂલ લઈ અબીલ ગુલાલ કંકુવાળું કરી બંને હાથમાં રાખો. દીપક દેવતાનું પૂજન કરીશું, ભાવના કરીશું. દીપકની જેમ પ્રકાશવાન બનીશું, તેજસ્વી બનીશું. દીપક જેમ ખુદ બળી બીજાને પ્રકાશ આપે છે, એમ અમે પણ ખુદ દુઃખ સહન કરશું, કષ્ટ સહન કરશું, બીજાને સુખ આપવાનો પ્રયત્ન કરીશું, બરાબર ને? એ ભાવના સાથે દીપક દેવતાનું ધ્યાન ધરીજો, ભાવના કરીજો કે અમારી અંદર પણ એક જ્ઞાનરૂપી જ્યોતિ જાગૃત થાય. હે પરમાત્મા, દીપકના માધ્યમથી અમારું જ્ઞાન જાગૃત થાય, આ દૈવી વિચારોમાં અમે સદાય રમીએ એવી પ્રેરણા અમને આપજો. ઓમ અગ્નિર જ્યોતિર જ્યોતિર અગ્નિ સ્વાહા, સૂર્યો જ્યોતિર જ્યોતિ સૂર્ય સ્વાહા, અગ્નિર્વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા, સૂર્યો વર્ચો જ્યોતિવર્ચ સ્વાહા, જ્યોતિઃ સૂર્ય સૂર્યો જ્યોતિઃ સ્વાહા. ઓમ દીપસ્થ દેવતાયે નમઃ. આવાહયામી, સ્થાપયામી, પૂજયામી, ધ્યાયામી, તતો નમસ્કારમ કરોમિ. ઓમ દીપસ્થ દેવતાયે નમઃ. હાથમાં ફૂલ લઈ લો, અબીલ ગુલાલ ફંકુવાડું કરી નાખો. હવે બધા દેવોને આમંત્રણ કરશું. આપણે તમે સંબંધીઓને કર્યું તો બધા આવે ને આમંત્રણમાં નાખીને. આપણે પણ ઋષિઓને પણ બોલાવવાના છે, સંતોને, સર્વ દેવી દેવતાઓને પણ બોલાવવાના છે. તમે કહેશો આ પ્રમાણે તો 33 કરોડ દેવતાઓને બોલાવવાનો, કેદીએ યજ્ઞ પૂરો થશે. અને સાહેબ કેદીએ થાય, સવારના 8 વાગે ચાલુ થાય અને સાંજે 6 વાગે શ્રીફળોમાં આવે છે, સૂર્યાસ્ત પહેલાં તો થઈ શકે. પણ તમારા સમયને અનુરૂપ આવો. સૌ પ્રથમ ગુરુ સત્તાને આવાહન કરીએ. એ ભાવના સાથે ગુરુદેવનું આવાહન જ્યારે થઈ રહ્યું છે ત્યારે 2 મિનિટ માટે ગુરુવંદના 1-2 શ્લોક લઈને. મેરા છોટા સા પરિવાર, ગુરુ આ જાઓ એક બાર. મેરા છોટા સા પરિવાર, ગુરુ આ જાઓ એક બાર. ગુરુ આ જાઓ, 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 ગુરુ.
निज आत्मा करे पुकार गुरु आजाओ एक बार। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु रेव महेश्वर गुरु रेव परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकार व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। मातृवत् लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरु सत्ताय श्रद्धा प्रज्ञायुताचय श्रद्धा प्रज्ञायुताचय। ओं गुरु सत्ताय नमः। आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि। फरिति आत्मा फूल चोखा ले लो। वेद माता देव माता विश्व माता सदज्ञान सदबुद्धि ने अधिष्ठात्री देवी माँ गायत्री नु आवाहन आओ माने आमंत्रण आपीए। सदबुद्धि सदज्ञान सदबुद्धि ने अधिष्ठात्री देवी माँ गायत्री छे एने जरे आवाहन करिए एना चरणों में नमन वंदन करिए। माँ तेरे चरणों में हम शीश झुकाते हैं श्रद्धा पूरित होकर तो अश्रु चढ़ाते हैं तो अश्रु चढ़ाते हैं। झंकार करो ऐसी सद्भाव उभर आए हे माँ हे माँ। हुंकार करो ऐसी दुर्भाव उखड़ जाए शन मार्ग न छोड़ेंगे हम शपथ उठाते हैं। माँ तेरे चरणों में हम शीश झुकाते हैं श्रद्धा पूरित होकर तो अश्रु चढ़ाते हैं तो अश्रु चढ़ाते हैं। ओम आया तू वरदे देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्री छंद श्यामात ब्रह्मयोनि नमोस्तुते। या देवी सर्वभूतेषु माँ कुल देवी रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै। या देवी सर्वभूतेषु मातृ रूपेण नमस्तस्यै 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 नमो नमः। ओम श्री गायत्री दैव्यै नमः। ओम श्री कुलदेवी माताजियै नमः। आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि। गंधाक्षतं पुष्पाणि धूपं दीपं नैवेद्यं समर्पयामि। आओ हवे महत्वनु आवाहन गणेश जी ने। गणेश तो बधाई में होय अने गणपति नी पूजा एक एवी छे के एमां बधा देवी देवताओं नी पूजा आवी जाय एमां बधा देवी देवताओं नुं आवाहन आवी जाय छे। बराबर तो हाथमां લઈ લો સરસ આ તમે ગણપતિ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ એકલા ના આવે આવે તો રિદ્ધિ સિદ્ધિ સાથે આ તો સુપારી સર્વદેવનું પ્રતિક છે રિદ્ધિ સિદ્ધિનું પ્રતિક છે। અહીંયા ગણપતિ રિદ્ધિ સિદ્ધિ સાથે અમારા આમંત્રણને માન આપી અને પધારી રહ્યા છે એવો ભાવ વ્યક્ત કરવાનો છે। બરાબર જેટલો ભાવ તમારો પ્રબળ હશે એટલું કામ સફળ। ભાવ માં બહુ શક્તિ છે અત્યારે સમય ઓછો છે એટલે મારે એ બધી વાતો કરવી નથી પણ આવો વાલા ગણપતિ દાદાને બોલાવીએ। વાલા ગણપતિ દાદા આવો મારા આવાહનને સ્વીકારો। વાલા ગણપતિ દાદા આવો મારા આવાહનને સ્વીકારો। મારી સિદ્ધિ આવો મારા આવાહનને સ્વીકારો। મારી સિદ્ધિ આવો મારા આવાહનને સ્વીકારો। સર્વે દેવી દેવતાઓ તમે આવો મારા આવાહનને સ્વીકારો। સર્વે દેવી દેવતાઓ તમે આવો મારા આવાહનને સ્વીકારો। સર્વે
જો ભક્તો આવો મારા આવાહનને સ્વીકારો સર્વે ઋષિઓ સંતો આવો મારા આવાહનને સ્વીકારો મારા પૂજનીય સ્વીકારો મારા આવાહનને સ્વીકારો મારા પૂજનીય સ્વીકારો મારા આવાહનને સ્વીકારો મને દઈ દો દર્શન નો લાવો વાલા ગણપતિ દાદા આવો મને દઈ દો દર્શન નો લાવો દાદા ગણપતિ દાદા આવો મને દઈ દો દર્શન નો લાવો સર્વ દેવી દેવતાઓ તમે આવો મને દઈ દો દર્શન નો લાવો સર્વ દેવી દેવતાઓ તમે આવો મારા પૂજનીય સ્વીકારો સર્વ દેવી દેવતાઓ તમે આવો મારા પૂજનીય સ્વીકારો સર્વ દેવી દેવતાઓ તમે આવો મારો શ્રદ્ધા ભાવ સ્વીકારો સર્વ દેવી દેવતાઓ તમે આવો મારો શ્રદ્ધા ભાવ સ્વીકારો સર્વ દેવી દેવતાઓ તમે આવો ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ શમ પ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા અભિક્ષિત્યાર્થ સિદ્ધ્યર્થમ પૂજિતો યઃ સુરાસુરૈ સર્વ વિઘ્નહર તસ્મૈ શ્રી ગણાધિપતયે નમઃ ગૌરી માતા નું આવાહન મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ઓમ શ્રી ગણપતિ દાદાય નમઃ સર્વેભ્યો દેવી દેવતાઓભ્યો નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો ઋષિઓભ્યો સંતોભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ હવે બધા દેવી દેવતા આવ્યા હોય આપણે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને આપણે ટીવી ને ક્રિકેટ માં જ પડ્યા રહી મહેમાન તરફ લક્ષ જ ન દઈએ તો મહેમાનને દુઃખ લાગે કે ન લાગે કે હું કેટલીય જગ્યાએ કેટલી મુસાફરી કરીને આવ્યો ને આ ટીવીમાં પડ્યો છે એમ જ્યારે ત્રિલોકના નાથ આવ્યા છે તે તમામ દેવી દેવતાઓ ઋષિઓ સંતો આવ્યા આપણે એને ભાવપૂર્વક આવકાર આપવાનો છે મહેમાન બેન આપણી ભોજન ના કે એને ભૂખ્યા નથી એમ ભગવાને આપણા આ વસ્તુઓના ભૂખ્યા નથી ભગવાન શ્રદ્ધાભાવના ભૂખ્યા છે શ્રદ્ધા વિશ્વાસના ભૂખ્યા છે જેટલો શ્રદ્ધા વિશ્વાસ આપશું એટલું આપણું કામ છે આવો એ ભાવના સાથે બધા દેવી દેવતાઓ જ્યારે આવ્યા છે ત્યારે આપણે બધાને નમન સાથે આવકાર આપીએ નમન શબ્દ બોલજો તમારે ઘરે પણ કોઈ મહેમાન આવે અને ટીવીમાં મશગુલ હો તો જરા વાર ટીવીને બંધ કરી દેજો એને જય શ્રી કૃષ્ણ આવકાર આપતો આવો આવો તમે તો વધારે અમારું આંગનું પાવન કર્યું હા ઘણા તો મોડું મહેમાન આવે ને મોઢું ચડાવે કોણ જાણે મહેમાન આવે ત્યારે તો એ મહેમાન સાહેબ મહેમાન એમને નથી આવતા કેટલાય મહેમાનો તો તમારા દીકરા દીકરીની ગોઠવણ કરવા આવતા હોય છે એને સાહેબ અપશુકન ન માનો અતિથિ એ છે જે તિથિ વગર આલો આવે હા જેને કોઈ તિથિ નિશ્ચિત ન હોય અને આપણું ભલું કરવા આવતો હોય સાહેબ આ બધા અતિથિના સ્વરૂપ છે આપણે ત્યાં બધા દેવો આવ્યા છે આમંત્રણને માન આપીને આવ્યા તો શ્રદ્ધાભાવપૂર્વક નમન ઓમ સિદ્ધિ બુદ્ધિ શ્રીમન બુદ્ધિ સહિતાય શ્રીમન મહાગણાધિપતયે નમઃ ઓમ શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ ઓમ વાણી હિરણગર્ભાભ્યામ નમઃ ઓમ સતિ પુરંદરાભ્યામ નમઃ ઓમ માતૃ પિતૃ ચરણ કમળ ભ્યો નમઃ ઓમ શ્રી કુલ દેવતાભ્યો નમઃ ઓમ શ્રી ઇષ્ટ દેવતાભ્યો નમઃ ઓમ શ્રી ગ્રામ દેવતાભ્યો નમઃ ઓમ શ્રી વાસ્તુ દેવતાભ્યો નમઃ ઓમ શ્રી સ્થાન દેવતાભ્યો નમઃ ઓમ શ્રી સર્વેભ્યો દેવી દેવતાભ્યો નમઃ ઓમ શ્રી સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ ઓમ શ્રી સર્વેભ્યો તીર્થેભ્યો નમઃ ઓમ એતત કર્મ પ્રધાન શ્રી ગાયત્રી દૈવ્ય નમઃ નમઃ ઓમ પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયુરસ્તુ બધા દેવો આવ્યા હોય હવે ઘરે મહેમાન આવે ખાલી નમઃ શબ્દ બોલીને બહારી રાખો યાદ એને પાણી આપવું પડે ચા નાસ્તો કરવો પડે એમ ષોડશોપચાર આપણે પણ અહીંયા પૂજન કરીશું શ્રદ્ધાપૂર્વક તમારી કને અહીંયા ભગવાન જયારે આવ્યા છે પહેલા થોડા ચોખા લઈ લો ઓમ આસનમ સમર્પયામી ઓમ પાદ્યમ સમર્પયામી ત્રણે દેવો ઉપર રિદ્ધિ સિદ્ધિ ને ગણપતિ ઉપર થોડું થોડું પાદ્યમ સમર્પયામી પાદ્યમ સમર્પયામી
अर्घ्यम समर्पयामि अर्घ्यम समर्पयामि आचमनम समर्पयामि आचमनम समर्पयामि पंचामृत स्नानम समर्पयामि पंचामृत स्नानम समर्पयामि पंचामृत स्नानम समर्पयामि। बेन तमे तमारी वात के लई लो चमची काढी ने तमे त्रणे देवो ने आम आपणे केम नाहीए छीए एम नवडावाना छे स्नान करवानो हा त्रणे देवो ने હળવા હાથે અંગો ચોળી સ્નાન કરાવો શામળા હળવા હાથે અંગો ચોળી સ્નાન કરાવો શામળા ગંગા કડમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા ગંગા કડમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા સ્નાન કરીએ આપણાને જરાય ગંદું ના ગમે ભગવાન ને થોડું ગમે ના ના એ રૂમાલ તો છે પણ ફૂલ એમનો રૂમાલ છે ભગવાન નો રૂમાલ ફૂલ છે હા એટલે જ ફૂલ આપ્યું છે સરસ અત્યારે કેવી ઠંડી પડે ખબર છે ઠંડા આપણે તો ગરમ પાણીએ નવડાવીએ ભગવાનને ઠંડા પાણીએ નવડાવે ભાવ બનાવી રાખો ને સાહેબ તો ભગવાન આવે હવે ભગવાનને વસ્ત્ર આપો નાળા છેડી છે જુઓ સરસ આમ બધાને પહેરાવી દો વસ્ત્રમ સમર્પયામિ અલગ અલગ બધાને પહેરાવી દો વસ્ત્રમ સમર્પયામિ હું તમને કહેતો હતો કે તમે કયો દિનેશભાઈ શું બનાવો છો અમને 4-5 મીટર કપડા જોઈએ ને 800 મીટર વાળા ને 1000 રૂપિયાના મીટર વાળા ભગવાન આટલી નાના છડીમાં મનાવી મનાવી દો છો એને મોટા કપડા નહીં જોતા સાહેબ એને મોટા કપડા જોઈએ આ પ્રતિક રૂપે છે તમને જ્યારે ભગવાને શક્તિ આપી હોય ને સામર્થ્ય આપ્યું હોય ને ત્યારે કોઈ ગરીબ બેન દીકરીના લગ્ન થતા હોય એને ત્યાં 5-6 લાખની મઠ કે એના લગ્નનો ખર્ચ સ્વીકારી લેજો સાહેબ એ ભગવાનને વસ્ત્ર પહેરાવ્યા બરાબર ને ધન આપ્યા બરાબર છે આ વસ્ત્ર છે આ તો પ્રતિક રૂપે છે પણ સામર્થ્ય આપ્યું હોય ને તો એ દુઃખીઓની સેવામાં જાજો હા અને જીવનને સાર્થક બનાવજો અત્યારે ભલે નાળા છેડી આપી પણ કોઈ બેન દીકરીના કુટુંબમાં સમાજમાં કે પરિવારમાં કે ક્યાંય ગામમાં થતા હોય ને ગરીબ બેન દીકરી હોય અને કોઈ તમારે કને ટેલ લાગતો આવે ને તો એને 5-7 લાખની મઢ આપી દેજો હા 5 ચુંદડીની મઢ આપી દેજો એના જમણવારનો ખર્ચ ઉપાડી લેજો સાહેબ એ તમારું ભગવાનને વસ્ત્રને ધન આપ્યા બરાબર છે સમર્પયામિ અહીંયા ઉપર રાખી દો બધાને ગંધમ વિલેપયામિ કંકુથી તિલક કરો તમે અસ્ત્ર રાખો ગંધમ વિલેપયામિ અક્ષતાં સમર્પયામિ અક્ષત આપો ભગવાનને બધાને પુષ્પાણી સમર્પયામિ પુષ્પ આપો ભગવાનને આપી દો અહીંયા દીપક કે ચાલુ છે દીપમ દર્શયામિ ધૂપમ આગ્રહાપયામિ નૈવેદ્યમ નિવેદયામિ નિવેદના રૂપમાં છે સાકર આપી દો તાંબુલ પુંગી ફલાની સમર્પયામિ સોપારી ને કમળ કાકરી દક્ષિણામ સમર્પયામિ દક્ષિણામાં શું આપશો આજથી વહેલા ઉઠશું એ આપી દો ને દક્ષિણાનું કહીએ એટલે ખિસ્સા પંખોડ્યો મને છે કે નહીં છૂટા કાંઈ શીખો બે રૂપિયા નહીં સાહેબ તમારે એકાદી બુરાઈ આપી દો દક્ષિણા મળી ગઈ આજથી મારી પત્નીની સામે ખોટું નહીં બોલો આજથી મારી પત્નીને ગાળો નહીં બોલો આવી દક્ષિણા આપો ને તો કાંઈ ઘરમાં શાંતિ આવે સ્વર્ગ આવે છે જો કે તમારા ઘરમાં તો છે જ પણ આ તો સર્વભાવે અક્ષતાન સમર્પયામિ લઈ લો ચોખા લઈ લો થોડા સર્વભાવે અક્ષતાન સમર્પયામિ તતો નમસ્કારમ કરોમિ હાથ જોડીને નમન વંદન કરો ઓમ નમો સ્વલંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાય શિરોરુભાવે સહસ્ત્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિ યુગધારિણે નમઃ સહસ્ત્રકોટિ યુગધારિણે નમઃ આત્મા ફૂલ ચોખા ગયો
તમે બધા જી ભાવના રાખજો કે અમે અમારા હાથમાં ફૂલચો ખરાખ્યા સ્વસ્તિ વાચનના પાવન મંત્ર બોલાય છે. સ્વસ્તિ વાચન એટલે કલ્યાણકારી વાચન. અમે લોકોના કલ્યાણ થાય એવું બોલશું, કલ્યાણ થાય એવું જીવશું. અમારા માત્ર અમારા માટે નહીં જીવીએ, અમારા સ્વાર્થ માટે નહીં જીવીએ, કંઈક જનકલ્યાણ માટે પણ જીવશું. ॐ गणानां त्वा गणपति गं हवामहे, प्रियाणां त्वा प्रियपति गं हवामहे, निधिनां त्वा निधिपति गं हवामहे, वशो मम आम गर्भदम् त्वं जासि गर्भदम्. ॐ स्वस्तिनः इन्द्रो वृद्धस्रवाः, स्वस्तिनः पूषा विश्ववेदाः, स्वस्तिनस्तारक्षो अरिष्टनेमिः, स्वस्तिनो बृहस्पतिर्ददातु. ॐ पयः पृथिव्यां, पय औषधीषु, पयो दिव्यन्तरिक्षे, पयो दाः, पय स्वतिः प्रदिशः सन्तु मह्यम्. ॐ विष्णोरराटमसि विष्णो, स्तत्रेष्ठो विष्णोः, सूर्यसि विष्णो, ध्रुवसि वैष्णवमसि विष्णवेत्वा. ॐ अग्निर्देवता, वातो देवता, सूर्यो देवता, चन्द्रमा देवता, वशवो देवता, रुद्रा देवता, आदित्या देवता, मरुतो देवता, विश्वे देवा देवता, बृहस्पतिर्देवतेन्द्रो देवता, वरुणो देवता. ॐ द्यौः शान्तिरन्तरिक्षगं शान्तिः, पृथिवीः शान्तिरापः, शान्तिरौषधयः, शान्तिर्वनस्पतयः, शान्तिर्विश्वे देवाः, शान्तिः ब्रह्म शान्तिः, सर्वगं शान्तिः, शान्तिरेव शान्तिः, शान्तिरेधि. ॐ विश्वानि देव सवितुर्दुरितानि परासु यद्भद्रं तन्नाशु. ॐ शान्तिः, 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 सर्वारिष्ट सुख शान्तिर्भवतु.